जय सच्चिदानंद, जय सच्चिदानंद। हाँ बोलो। प्रकृतिनो एक પણ ગુણ મારામાં નથી અને મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, ગુણે કરીને બંને જુદા જ છે। સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, તે અધિકરણ ક્રિયાનો હેતુ છે। હવે આમાં જે ગુણ છે એના વિશે જરા સમજાવો, બંનેનો ગુણ કે શું ગુણ સમજાવો, એટલે કે પ્રકૃતિનો ગુણ અને જે વચ્ચેનો ભાગ જે ભ્રાંતિના હિસાબે જે આ બધું કર્મ બંધન થાય છે એવું મને સમજાય છે કે આ આ મને બે ત્રણ દિવસથી આ સતત ચાલતું રહેતું હતું। બરાબર છે, એટલે મને એમ થાય કે આના વિશે હું પરફેક્ટ સમજ પ્રાપ્ત કરું એમ। પ્રકૃતિને તું શું સમજે છે કૃષ્ણ? વિશેષ ભાવે જે ઊભી થઈ છે તે વિશેષ ભાવ, એટલે દાખલા તરીકે એટલે હું કૃષ્ણ જ છું એના આધારે જે ઊભું થયેલું તે। બરાબર છે, તો કે દરેક વસ્તુ એના સ્વભાવમાં છે કે સ્વભાવની બહાર છે? સ્વભાવમાં છે, સ્વભાવમાં છે, વાત સમજાય ને? દરેક વસ્તુ એના સ્વભાવમાં છે, વાત સમજાય કે ના સમજાય? પણ એ નદી કહેવાથી જે ત્રીજી વસ્તુ ઊભી થાય છે એને પ્રકૃતિ કહેવામાં આવે છે। અચ્છા, ત્રીજી વસ્તુ જે ઊભી થાય એને પ્રકૃતિ, હા એને પ્રકૃતિ કહેવામાં આવે છે। ઓકે, વાત સમજાય કે ના સમજાય? એટલે ઓક્સિજન એના ભાગમાં છે, એટલે એના તત્વમાં છે, હાઇડ્રોજન એના તત્વમાં છે, પણ એ ઓક્સિજનને અને અમુક H2O વાતાવરણ અમુક ભેગું થાય અને પાણી જે બને છે પ્રકૃતિ કહેવાય તમારે। અચ્છા, વાત સમજાય કે ના સમજાય? સમજાય। એટલે સરસ, અહીંયા આપણે પહેલું જે પદ ગાયું એમાં આખી પદનું એ કર્યા પછી શું કહે છે? ભદ્રકાળી માતાજીના આશ્રમમાં પ્રકૃતિની આહુતિ, એટલે આ નાખવાનું છે, વાત સમજાય કે ના સમજાય? એટલે જે ત્રીજો ગુણ ઊભો થાય છે તો કે જળ અને ચેતન નદી કાવથી ત્રીજો ગુણ ઊભો થાય છે જે આપણે પોતે નથી એ પ્રકૃતિ છે તમારે। એટલે ભદ્રકાળી માતાજીના આશ્રમમાં પ્રકૃતિની હાથી વિશ્વના કલ્યાણ કાજે પરાક્રમ પૌરુષિ અનુભૂતિ, કૃષ્ણ વાત સમજાય કે ના સમજાય? સમજાય। એટલે પ્રકૃતિ એટલે બે તત્વ ભેગા થાય ને એના આધારે ત્રીજી વસ્તુ બી થાય જેને પ્રકૃતિ કહેવામાં આવે છે તમારે। બરાબર, એટલે H2O વાતાવરણ ભેગું થાય એટલે પાણી બને એને પ્રકૃતિ કહેવામાં આવે છે। બરાબર, વાત સમજાય ને? એવી રીતે જળ અને ચેતન નદી કાવાથી ત્રીજી વસ્તુ ઊભી થાય છે, એટલે ત્રીજી વસ્તુ એટલે હું કૃષ્ણ છું એવું એક સાયકોલોજી ઇફેક્ટ ઊભી થઈ જાય છે। જ્યાં સુધી જીન અને જીનેશ્વર મળે નહીં ત્યાં સુધી આ પ્રકૃતિ પ્રમાણે જ ચાલી, અને પ્રકૃતિને જ પરમાત્મા કહીએ આપણે, કૃષ્ણ વાત સમજાય કે ના સમજાય? સમજાય। હવે જીન અને જીનેશ્વર મળે અને એમાં એને ઓળખાણ પડી જાય, એની ઓળખાણ પડી જાય તો પરમ વિનયને હું કાંઈ જાણતો નથી ભાવ સમર્પણ કરે તો પછી એ પ્રકૃતિથી મુક્ત થવાય ત્યાં સુધી ના ના કરે, પ્રકૃતિને જ પરમાત્મા આપણે કહીએ। બરાબર, કૃષ્ણ વાત સમજાય કે ના સમજાય? અત્યાર સુધી એમ થતું હતું કે સ્ત્રી પ્રકૃતિ પુરુષ પ્રકૃતિ, અત્યારે હવે એકદમ ફોડ પડ્યો કે મને એમ થયું સ્ત્રી પ્રકૃતિ પુરુષ પ્રકૃતિ, પ્રકૃતિનો વર્ડ વાપરાતો ને તો મને એવું લાગ્યું સ્ત્રી પ્રકૃતિ એમ, પણ આ જે બંનેની વચ્ચેનો પ્ર એટલે વિશેષ, વિશેષ પ્ર એટલે કૃતિ, આ વિશેષ, વાત સમજાય કે ના સમજાય? એટલે જે જે ધારો કે તું તારું નામ કૃષ્ણ છે તો એ વિશેષ ના કહેવાય, પણ હું કૃષ્ણ છું તો એ વિશેષ કહેવાય, પ્રકૃતિ કહેવાય તમને। બરાબર, વાત સમજાય કે ના સમજાય? સમજાય। એટલે એ રીતે છે, એવી રીતે બધી જે અલગ અલગ પ્રકારની બધી રોંગ માન્યતાઓ છે, વાત સમજાય કે ના સમજાય? જેને આપણે સમજણ કહીએ છીએ, જેને દ્રષ્ટિ કહીએ છીએ, વાત સમજાય ને? એટલે એના આધારે ચાર ગતિને 84 લાખ દુનિયાના બંધ પડે તમારે। બરાબર, એટલે પછી અહીંયા આ આ આ કીધું ભદ્રકાળીના માતાજીના આશ્રમમાં પ્રકૃતિની આહુતિ, એટલે આપણે અત્યારે જે માતાજીના નિમિત્તે આજે નોરતાનો પહેલો દિવસ છે, માતાજીનો પહેલો દિવસ છે, તો મેં આપણા પ્રકૃતિની આહુતિ જ આપણે આપવાની છે આ બધી વસ્તુ। બરાબર, વાત સમજાય કે ના સમજાય? બીજી બધી વસ્તુ છે એ તો લૌકિક રીતે છે, હવે સામાન્યતા આપણે બધા લૌકિક રીતે નોરતા ને બધું ઉજવીએ છીએ, પણ આપણે પ્રકૃતિની આહુતિ આપવાની છે, વાત સમજાય ને? એટલે જળ અને ચેતન નદી કાવથી જે ત્રીજી વસ્તુ ઊભી થાય છે તો તમે એટલું જ ધ્યાન રાખો કે જળ અને ચેતન નદી કાવથી ત્રીજી વસ્તુ ઊભી ન થાય, એટલે પ્રકૃતિ બનતી નથી અને જોવા જાણવા પણ રહે છે, એટલે પ્રકૃતિની આહુતિ થાય છે, એટલે જ્ઞાનાગ્નિમાં આખી જે પ્રકૃતિ છે એનું હોમાઈ જાય છે અને વિલય થઈ જાય છે।
વાત સમજાય કે ના સમજાય? બરાબર, એટલે ડે ટુ ડે લાઈફમાં આને કનેક્ટેડ પહેલી બે આજ્ઞા છે એવું? હા, એ તો કેવું છે કે પેરેલલ છે, એક સાથે જ બે આજ્ઞા પાડવાનો ભાગ છે. ઓકે, અલગ સમય ભેદે નથી. બરાબર, એક જ સમયમાં આજ્ઞા પાડવાનો ભાગ છે. બાય રિલેટિવ પણ થી ક્રિષ્ના છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું, તો પછી નવી પ્રકૃતિ બનતી નથી. બરાબર, હવે રિલેટિવ પોઈન્ટ થી હું ક્રિષ્ના છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? રિલેટિવ પોઈન્ટ થી હું ક્રિષ્ના છું બરાબર છે, એટલે 1% કે 2%? 100%. 100%. તો રિયલ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? બરાબર છે. કેટલું? 1% કે 2%? 100%. તો કે જો આ તમને સ્પષ્ટ થયું તો પ્રકૃતિ તમારે બનતી નથી. બરાબર, અને આમાં તમારે સ્પષ્ટ નથી. બરાબર, અર્ધ દગ્ધ છે, નરોવા કુંજરવા જેવું છે, તો પ્રકૃતિ બને છે. બરાબર, વાત સમજાય કે ના સમજાય? હવે આ સ્પષ્ટ થયું કે બાય રિલેટિવ પણ થી ક્રિષ્ના છું, બાય રિયલ પણ થી શુદ્ધાત્મા છું, એટલે એના આધારે હું કરું છું તે કરે છે તેઓ કરે છે એ ઉડી ગયું. બરાબર, વાત સમજાય ને? એટલે હવે હું કરું છું તે કરે છે તેઓ કરે છે તો એ પ્રકૃતિ કહેવાય તમારું. બરાબર, અને ત્યાં આગળ આવ્યું કે બાય રિલેટિવ પણ થી ક્રિષ્ના છું, બાય રિયલ પણ થી શુદ્ધાત્મા છું, એટલે તરત જ થયું કે હવે કરતા બદલાઈ ગયો. વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા એકઠા થાય, ભેગા થાય ત્યારે કાર્ય બને તમારું. વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થાય એટલે ઓનલી સાયન્ટિફિક સર્કમટેન્શિયલ એવિડન્સીસ જગતનો કરતા હર્તા છે, એટલે એ સમજણ ઊભી થઈ એટલે નવી પ્રકૃતિ બને નહીં. બરાબર, અને જૂની પ્રકૃતિને જોવા જાણવાનું રહ્યું. હવે જોવા જાણવાનું એટલે શું રહ્યું તમારે? તો અહીંયા કીધું કે કેવળ જ્ઞાન સ્વરૂપે ઓગળજો, મન ગાંઠડી રહેલો. એટલે જ્ઞાન એટલે જ્ઞે અને જ્ઞાતા, દ્રશ્ય અને દ્રષ્ટા. તમારે પણ આ વસ્તુ સમજાય તો જ એ કેવળ જ્ઞાન તમને જ્ઞે તરીકે તમારે પેલું થાય, નહીં જ્ઞે તરીકે થાય નહીં. બધું કૃષ્ણ વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે આ રીતે છે બધી વસ્તુ. સમાધાન થયું કે ના થયું? થયું. બરાબર, શું કહો છો હસમુખભાઈ? આપે હમણાં કહ્યું જ્ઞાન અગ્નિમાં, જ્ઞાનાગ્નિમાં પ્રકૃતિની આહુતિ આપવાથી પ્રકૃતિ સહજ થાય. સહજ કેવી રીતે થાય એ મારે સમજવું છે. સહજ તો કેવું છે કે ગમે તેવી વસ્તુ છે પણ ઓક્સિજન ઓક્સિજન જ રહે છે કે બીજું કંઈ રહે છે? બરાબર, અને હાઇડ્રોજન હાઇડ્રોજન જ, ભલે પાણી બને પણ ઓક્સિજન હાઇડ્રોજન તો છે કે નથી તમારે? હા છે. અને પાણી પણ બને છે, પ્રકૃતિ પણ બને છે. વાત સમજાય કે ના સમજાય? આ સમજાઈ જાય તો કેટલું તમને સાયકોલોજી ઇફેક્ટ ઊભી થશે? ના થાય. બરાબર, એ સંયોગમાં તમને કેટલી અસર ઊભી થશે? નહીં થાય. આ સહજ. વાત સમજાય કે ના સમજાય? બાય રિલેટિવ પણથી હસમુખભાઈ છું, બાય રિયલ પણથી શુદ્ધાત્મા છું, આ સહજ કહેવાય. પરિણામ સ્વરૂપ સહજ થાય છે. હા, સમજાયું. ના, પરિણામ સ્વરૂપની આ સમજણ છે. આ તમને ખબર પડી ગઈ, સ્પષ્ટ થઈ ગયું બાય રિલેટિવ પણથી હસમુખભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે શું થઈ ગયું? જ્ઞે જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થયો. એટલે આ કેવળ જ્ઞાન સ્વરૂપે ઓગળ છે મને, એટલે જ્ઞે જ્ઞાતાનો આખો સંબંધ ખુલ્લો થાય, એટલે નવી પ્રકૃતિ બનતી બંધ થાય છે. હા, અચ્છા, એટલે સહજ થાય છે એવું કહી શકાય? હાલ પ્રકૃતિ એટલે ચાર્જનો ભાગ થયો. હા, બરાબર છે. હા, વાંચો, પ્રકૃતિ એટલે ચાર્જનો ભાગ થયો, ડિસ્ચાર્જનો ભાગ નથી થતો. નથી, ના. વાંચો ને, એ ડિસ્ચાર્જમાં તો એ કેવું છે, એ નિશ્ચેતન ચેતનનો ભાગ છે, ચેતન જેવો લાગે પણ ચેતન નથી. નથી. અને પ્રકૃતિમાં તો ચાર્જ ભાગ છે. ચાર્જ ભાગ છે. વાંચો, વિશેષ કૃતિ થઈ તમારું. હું હસમુખભાઈ છું, હું જયમેશ છું, હું કરું છું, એ ચાર્જ ભાગ છે તમારો. ચાર્જ ભાગ છે. વાત સમજાય ને? એટલે ત્યાં આગળ બોલીએ કે બાય રિલેટિવ પણથી હસમુખભાઈ છું, બાય રિયલ પણથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે નવી પ્રકૃતિ બનતી નથી. એટલે જે પૂર્વની જે પ્રકૃતિ છે એ જ્ઞે જ્ઞાતા તરીકે થઈ જાય છે. એટલે કેવળ જ્ઞાન સ્વરૂપે ઓગળશે મન ગાંઠડી. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? એટલે જ્ઞે અને જ્ઞાતા, દ્રશ્ય અને દ્રષ્ટા. હસમુખભાઈ બરાબર. વાત સમજાય કે ના? હાજી, હા સમજાય. આ રીતે છે. બરાબર છે, સમજાય. બોલો, તમારે શું પૂછ્યું તું? એક બીજો પ્રશ્ન મને એવો થતો હતો કે દાદા એવું કહે છે કે આત્મા અને પ્રકૃતિ બે વસ્તુ છે. બરાબર છે. આઈધર આત્માને સહજ કરો. બરાબર છે. અથવા પ્રકૃતિને સહજ કરો. બરાબર છે. તો તમારું કામ થશે. તો આ જ્ઞાન પછી આપણો આત્મા સહજ થાય છે. બરાબર છે. કારણ કે હું હસમુખ નથી, હવે હું શુદ્ધ આત્મા છું, એટલે એ સહજ છે એવું કહી શકાય એમ. બરાબર છે. હવે જો આત્મા સહજ થઈ જાય છે અને પ્રકૃતિ ડિસ્ચાર્જ સ્વરૂપે છે, તો પછી આપણે જ્યાં માતાજીની ભક્તિ કરીએ સહજ પ્રકૃતિ કરવા માટે, બરાબર છે,
તો ત્યાં સહજતાની કેમ જરૂર છે? મારો આત્મા તો સહજ છે જ, પ્રકૃતિને સહજ કરવાની કેમ જરૂર પડે છે? એમ બેમાંથી એક સહજ હોય તો બીજું સહજ થઈ જાય ને, એમ પરિણામ સ્વરૂપે. તો એ તો કેવું છે કે અલગ અલગ રીતે છે. આજે જવાબ છે કે ક્યાં તો પ્રકૃતિ સહજ કરો, ક્યાં તો આત્મા સહજ કરો. હાજી, પણ એ સમજવું પડશે ને કે કઈ અપેક્ષાએ એ વાક્ય નીકળેલું છે, સમજવું પડશે કે નહીં સમજવું. હાજી, હા, એ કહે ને કે ભાઈ આ જગત કોઈએ બનાવ્યું નથી અને કર્યા વિના થયું નથી, બરાબર. પછી એની સાપેક્ષા સમજવી પડે, અહીંયા પણ સમજવું પડશે, સમજવું પડે. હા, સમજવું પડે. એટલે કે ભાઈ આ આખી વસ્તુ છે પ્રકૃતિ જે છે સહજ કરવાનો ભાગ છે. એટલે શું થયું? પ્રકૃતિને સહજ કર્યું એટલે શું થયું? પ્રકૃતિ ખુલે છે એને મારા મારા પદમાં રહીને જોવી એટલે સહજ થાય છે. સહજ પ્રકૃતિને એટલે આપણે એક દ્રષ્ટાંતથી લેવું પડે. વાત સમજાય કે ના સમજાય? આમ દ્રષ્ટાંત બધા એને જ લાગશે, પણ એવું નથી. બરાબર, પ્રકૃતિને સહજ કેવી કરવું? તો કે દૂધવાળો મહિના સુધી તમને દૂધ આપે છે, મહિના પછી આવે તો દૂધની ચા પીવા આવે છે કે પૈસા લેવા આવે છે? પૈસા લેવા આવે. તો તમારી પ્રકૃતિ એ ફેરી અસહજ કેટલી થાય છે? જરાય નહીં. અરે તું ક્યાંથી આવ્યો? તને કંઈ શરમ બરમ નથી આવતું? પૈસા માંગે છે, કશું આપ્યું નથી ને? બરાબર છે, બરાબર છે. તો એ ફેરી તમે પૈસા જાય ગમે ખરું? ના, ના ગમે. તમે સીધા દૂધ વાળાને પૈસા આપો છો કે નથી આપતા? તે રડતા રડતા આપો છો કે હસતા હસતા આપો છો? હસતા હસતા આપીએ છીએ. એ તમારા પૈસા આપો છો કે એના જ પૈસા એને આપો છો? એના જ પૈસા એને આપીએ છીએ. આ સહજ થઈ ગયું, આ પ્રકૃતિ સહજ આવી રીતે. બરાબર, વાત સમજાય કે ના સમજાય? બીજી રીતે સહજ સહજ શબ્દ વાપરશો નહીં, દ્રષ્ટાંત સાથે જોશે. બરાબર છે, વાત સમજાય કે ના સમજાય? એવી રીતે તમે કોઈની પાસે લાખ રૂપિયા લીધા છે એને મહિના પછી આપી દઈશ અને 10 વર્ષ સુધી નથી આપતો, આ નથી આપતા તો સામેલવાળો જે ખરાબ વ્યવહાર કરે છે એમાં તમને કેટલા ક્રોધમાન માયલો થાય? નહીં થાય. અને તમે છતાં થાય છે તે શું છે? સમજણનો અભાવ છે, સાચી સમજણ નથી. એટલે પ્રકૃતિ આ સહજ થઈ કે ના થઈ? થઈ, બરાબર છે. વાત સમજાય કે ના? અને તમને ખબર પડે કે મારે મહિને આપવાના છે એની જગ્યાએ 10 વર્ષ સુધી પણ મેં પૈસા નથી આપ્યા, માટે વિચિત્ર ક્રોધમાન માયલો કેટલા થવા જોઈએ? નહીં થાય. પણ તેમ છતાં થાય છે ને? બરાબર છે. જગતના લોકો માતાજીની ભક્તિ કરે છે ને જે કરે છે એની જોડે મારો મતલબ નથી, એનું ઓડિટ કે સારું છે કે ખોટું એવું નથી કહેવા માંગતો. ના, હું તો તમારા ડે ટુ ડે લેવલ પર સહજની વાત નીકળી એટલે બતાવું છું. બરાબર છે. હવે આ બાજુ તમે મહિને આપવાના છે ને એના બદલે તમે 10 વર્ષ સુધી નથી આપતા, તો એ જે વ્યવહાર કરે છે એમાં જો મન વચન કાંઈ બગડે નહીં, તમારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડે છે, તો પ્રકૃતિ સહજ થઈ ગઈ. સહજ થઈ ગઈ, બરાબર છે, સમજાયું. એટલે આત્મા થઈ ગયો. વાત સમજાય ને? હાજી, હા. હવે એ જ વસ્તુને બીજી રીતે લઈએ કે એ મહિનાની જગ્યાએ અઠવાડિયામાં જ આપી દઈએ છે તો ખરાબ વ્યવહાર કરશે ખરો? ના, નહીં કરે. વાત સમજાય કે ના સમજાય? એટલે બે વ્યવહાર જે સારા ખોટા કરે છે એ સામેલી વ્યક્તિ કરે છે કે તમે સારો વ્યવહાર કરો છો માટે સારો વ્યવહાર કરે છે? મારા વ્યવહારના હિસાબે. અને ખરાબ વ્યવહાર તમે કરો છો માટે ખરાબ વ્યવહાર કરે છે? બરાબર છે. આ પ્રકૃતિ સહજ થઈ ગઈ કે ના થઈ ગઈ? કેટલું અસર થશે? હવે આવી રીતે સહજ કરીએ છીએ આપણે? આવી રીતે માતાજીની ભક્તિ કરીએ છીએ? ક્યાંથી ક્યાં માતાજીની ભક્તિ થઈ ગઈ? બરાબર છે. ઓરિજિનલ માતાજીની ભક્તિ, આ તો મોટું સાયન્સ છે. સાયન્સ છે, બરાબર છે. એ તો ક્યાંય જતી રહી માતાજીની ભક્તિ, નોરતા તો બધું ક્યાંય જતું રહ્યું બધી વસ્તુ. બરાબર, કઈ આવી રીતે ડિસ્કશન થાય છે? ના, ના. વાત સમજાય કે ના સમજાય? તમને મત ઊભો થાય કે ના થાય? થાય. તો કેવી રીતે માતાજીની ભક્તિ કહેવાય? ચલો મતને તો માન્ય કર્યો વિતરાગોએ, કારણ કે 4 ગતિને 84 લાખની છે, બધાને મોક્ષ નથી જોતો, એટલે મત તો રહેવાનો, રહેવાના જ છે. બરાબર, વાત સમજાય કે ના સમજાય? પણ મત 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 સુધી જ રહ્યું કે મતભેદ થવા માંડ્યા? થાય, થાય, મતભેદ પણ થાય. ખાલી મતભેદ રહ્યા કે મનભેદ થવા માંડ્યા? થાય, મનભેદ. ખાલી મનભેદ રહ્યા કે તન થવા માંડ્યા? થાય. આપણે બધા મૃત્યુલોકી જીવ છીએ ને કે નથી? છીએ. હવે મૃત્યુલોકી જીવ, જ્યાં સુધી મૃત્યુલોકી જીવ છે તો કઈ માતાજીની ભક્તિ કરો છો? બરાબર છે. કઈ માતાજીની ભક્તિ કરો છો? કયા નવરાત્રી આપણે ઉજવીએ છીએ? બરાબર છે. એ બાજુ દ્રષ્ટિ જ નથી પડી. મત છે, મતભેદ છે, મનભેદ છે ને તનભેદ છે. તો કલ્પનાઓ જ છો કે બીજું કઈ છે? કલ્પનાઓ જ છે. બરાબર, કલ્પનાઓ જ છે. એ બીજું કઈ છે? મંદિરો એટલા બધા ભરાય છે ને બધું કેટલું, એ અત્યારે તો આ બધા લોકોને તો કરોડો રૂપિયા કમાઈ જાય છે, બધા પાર્ટી પ્લોટ રાખે ને કરોડ રૂપિયા કમાઈ જાય, હવે એ ઇન્કમનું સાધન બની ગયું. અને આ માતાજીની ભક્તિ તો આખું તમને એબ્સોલ્યુટ બનાવી દે તમારું.
સમજણ જ્યાં સુધી ભૂલ વગરની નહીં થાય ત્યાં સુધી પ્રકૃતિ સહજ નહીં થાય. એટલે સહજની વાત સમજાઈ ગઈ કે ના સમજાઈ? સમજાયું, હા સમજાયું. હા, કે તમે સારો વ્યવહાર કરો છો માટે પેલો સારો વ્યવહાર કરે છે, તમે ખરાબ વ્યવહાર કરો છો માટે ખરાબ વ્યવહાર. આ સમજાઈ ગયું તો હવે કેટલો વિકલ્પ ઉભો થશે? જરાય નહીં. સંકલ્પ કેટલો થશે? નહીં. હું મારું કેટલું થશે? નહીં થાય. આ સહજ થયો. સ્પંદન ઉભા નહીં થાય, એક પણ સ્પંદન ઉભું નહીં થાય. સહજ થઈ ગયો. આ સમજે ને? આ સહજ થઈ ગયો એટલે આત્મા સહજ થઈ ગયો ને? કારણ કે આત્મા હસમુખભાઈમાં એક્ટિવ થયો તો એ તો અસહજ છે. અસહજ છે, બાકી દરસલ આત્મા અસહજ છે જ નહીં, પોતે નથી. બરાબર છે, સમજાય કે ના સમજાય છે? એટલે આ વ્યવહાર થી હવે આ તમે સમજી ગયો તો તમારો પરફેક્ટ વ્યવહાર થાય તો તમે રોજે રોજ માતાજીની ભક્તિ કરો જ છો ને? વાત સમજાય? બહુ બહુ અગત્યની વસ્તુ છે કે માતાજીની ભક્તિ કરવાથી સહજ પ્રકૃતિ નહીં થાય, સમજણ નહીં હોય ત્યાં સુધી. સમજણ જોશે તમારે. બરાબર છે, એ સમજણ તમારે છે, ભૂલવારી છે. કેટલા બધા વ્યવહારોમાં તમે જો કેટલી બધી ભૂલવારી છે. વાત સમજાય ને? બહુ મોટું મહત્વ છે સમજણનું, બહુ મોટું મહત્વ છે. એટલે આખો આત્મા તમને આપી દીધો છે. વાત સમજાય કે ના સમજાય? તેમ છતાંય યથાર્થ માતાજીની ભક્તિ નથી થતી. નથી થતી, બરાબર છે. બહુ સરસ હસમુખભાઈ વાત સમજાય. સમજાયું. હા હા. તો કે તમારી સામે જે કાંઈ પણ સંયોગ આવે, તમને બે આબરૂ કરે, મારી નાખે, બીજું કશું કરે, તેમ છતાં કશું જ ના થવું જોઈએ. તેમ છતાંય વ્યવહારમાં તો ખરેખર તમે ભૂલ કરી છે ને, તમને બતાવે તોય વાંધો પડી જાય છે. તોય વાંધો પડી જાય છે, બરાબર છે. વાત સમજાય ને? કોઈ બતાવે તો એ વાંધો પડે છે ને, કહે છે પાછું હું માતાજીની ભક્તિ કરું છું, દર પૂનમ ભરું છું અને બધું કંઈ ને કંઈક બધું કરું છું, બધું હશે. બોલો હવે શું કરવાનું થાય? બરાબર છે. તો દર પૂનમ ભરતા હતા 50 વર્ષથી, પાછું ઓળખાણે આપે દાદાને, કહું 50 વર્ષથી જઉં છું. એટલે પેલા શાંતિભાઈને ઇન્વોલ્વ કરે, જો એમને પૂછ્યું છે, હા કે 50 વર્ષથી હસમુખભાઈ દર પૂનમ ભરે છે. વાત સમજાય કે ના સમજાય? પણ 51મા વર્ષે દાદા પાસે બેસી રહેલા જોયા પૂનમના દિવસે. એટલે કે ભાઈ તમે ત્યાં પૂનમે જાઓ છો ને માતાજીની ભક્તિ ને અંબાજ મહાત્મા, તો પછી આમ બતાવ્યું તો દાદા કે આ શું કે હમજ ના પડી કેમ કે? તો કે આ નથી કામ કરતું. તારે કીધું કે તું જતો હતો કે તારા પગ જતા હતા? બરાબર છે, બરાબર છે. વાંચમ ને એને તો કે આ તું જતો કે તારા પગ જતા હતા, પ્રકૃતિથી મુક્ત થયા તમે. હું જાઉં છું કેવી રીતે માતાજીની ભક્તિ કહેવાય? બરાબર છે. હું પૂનમ ભરું છું કેવી રીતે માતાની ભક્તિ કહેવાય? વાંચમ ને એને? બરાબર છે. પણ આ ચાલે છે ને, ઓળખાણ એવી રીતે જ આપે બધી વસ્તુ. શું કહો છો વાળીભાઈ? વાળીભાઈએ તો પેલી દ્વારકાની ચાલીને યાત્રા કરી છે, ડાકોરની ચાલીને યાત્રા કરી છે, શ્રીનાથજીની ચાલે, પેલા પેલા પંઢરપુર છે, પેલા શું પણ કયા છે પંઢરપુરના ભગવાન, વિઠ્ઠલજીના બધી ચાલીને કરી છે. વાંચમ ને? અને લોકો કહે ખરા, અમારે હાર પહેરાવવા પડે, કંઈક હાલ ઓઢાવી પડે, બધું કરવું પડે, પણ નાટકીય રીતે કરવાનું બધું. બરાબર છે. હવે કહે તો કે ના હવે નથી ચાલતું, કે તો એ ફેરી ચાલતું નથી, ખાલી આરોપ જ કરતો હતો. બોલો આ પ્રકૃતિ સહજ ક્યાં થઈ? હું ચાલું છું, ક્યાં પ્રકૃતિ સહજ થઈ? હું યાત્રાએ જઉં છું, હું પૂનમ ભરું છું, ક્યાં પ્રકૃતિ સહજ થઈ? એ તો વિષય તો ક્યાંય બદલાઈ ગયો ખબર જ ના પડે. તમારા બધી વસ્તુ ના થાય, ક્યારે ભેગું ના થાય. બરાબર છે. વાંચો ને, આ તો માડીને બેસવું પડશે અને બધું વાતો કરે તો પછી સમજાશે, બાકી તો ચાલ્યા જ કરશે. બરાબર છે. વાંચો ને કે ના સમજાય? શું કહો છો ઉત્તમભાઈ? ઉત્તમભાઈ મૂછમાં હસ્યા કરે, જવા દો માઈક તમારા પાછળ. એટલી સુંદર વ્યાખ્યા પ્રકૃતિની કરી, પછી આમ તો કુદરતની પણ કરી દીધી. કુદરત એટલે જે સહજતા છે એ ભાગ કુદરત ભાગ છે, એની વ્યાખ્યા કરી. અને એટલા સરળ એક્ઝામ્પલથી મને પૈસા લેવા આવે છે, મને ગાળ ભાંડે છે, જે કંઈ કરે છે, પૈસા લેવા આવે છે, મને અસહજ નથી થતો, પણ ગાળ ભાંડે છે ત્યારે અસહજ થાઉં છું, કારણ કે વચ્ચેનો ભાગ વિજ્ઞાન નથી મારી પાસે, એનો કારણ કાર્ય મને ખબર નથી. પણ એ કરે છે માટે સાચો છે, કરેક્ટ છે, અને એવું મને જે મને અનુભવ થઈ જાય કૃપાથી કામ થઈ ગયું. તમારી સામે જે કંઈ પણ વ્યવહાર આવે છે એમાં તમને પ્રશ્ન ના થાય, આશ્ચર્ય ના થાય, અટકી ના જાઓ, તે માતાજીની ભક્તિ કરી. અદ્ભુત,
દાદા ભગવાન આવીને કે બધું થાય છે જ, અટકી જઈએ છીએ, પ્રશ્ન થાય છે, આશ્ચર્ય થાય છે, તેમ છતાં એ ગાઢ છે કે હું માતાજીની ભક્તિ કરું છું. વાત સમજાય કે ના સમજાય? અમારે હમણાં જવાનું થયું હતું એક જણા એક જગ્યાએ, તમારે એ માતાજીની ભક્તિ કરતા હતા, બધા જ વર્ષોથી કરતા હતા. પણ ખાલી મેં એટલું જ પૂછ્યું, મત ઊભો થાય છે તો કે થાય છે, મેં કહ્યું મતભેદ થાય છે તો કે થાય છે, મનભેદ થાય છે તો કે થાય છે, તનભેદ થાય છે, તો કહું કયા માતાજીની ભક્તિ કરો મને કહો. વાત સમજાય કે ના સમજાય? વસ્તુ તો સમજવાની કે નહીં સમજવાની? શું કહેજો ઉત્તમભાઈ? એટલે કહે છે ને, કહે છે ને કે દાદા ભગવાનની એકની એક માં અંબા માતા, એટલે આમ અંબા માતાનો એકનો એક પુત્ર દાદા ભગવાન. કારણ કે સહજ મૂર્તિ, સહજતાની દેવી અને આ સહજ મૂર્તિ. હવે આદ્ય શક્તિની આરાધના કરવી છે તો પહેલાં શિવ શક્તિ ખુલ્લી થવી જોઈએ, એટલે હું કોણ છું એ જાણવું પડે તમારે. આ સમજાય ને? અને પછી આ જયમેશ છે એ જાણાય તમારે, અને પછી કોણ કરતા છે જાણે, એટલે શિવ શક્તિ ખુલ્લી થાય, પછી આદ્ય શક્તિ ખુલ્લી થાય. વાત સમજાય કે ના સમજાય? આ તો જેનો માલિક જ નથી એનો માલિક બની ગયો છે, અને જેનો માલિક છે, વાત સમજાય ને, એનું એને ભાન જ નથી. એટલે ભીખ માંગે છે, વાત સમજાય ને, જ્યાં જો હતા ભિખારી પણ જ્યાં જો હતા યાચકતા તમારે. વાત સમજાય કે ના સમજાય? હવે આ કોણ કોણ આ ટકોર કરે? મત ખરો કે નહીં? ચલો મત તો માનીએ છીએ, પણ મતભેદ ખરો કે નહીં? ભાઈ બધા દૂરના જોડે કે આપણા ઘરના, ઘરમાં બધા મેમ્બર રહેતા એની જોડે જ હોય તમારે? હસમુખભાઈ ઘરના જોડે જ, ઘરના જોડે જ હોય. હવે મત છે, મતભેદ છે, મનભેદ છે, તનભેદ છે, તે પેલા લોકોને બધાને કમાણી થાય, બાધા રાખો અને લાખો રૂપિયા ખર્ચો તો કમાણી થાય, બધું શું કંઈ દળ દળ ફટે નહીં નહીં તમારું બધું શું કે ફીટે ના ફીટે ના ફીટે. વાત સમજાય કે ના સમજાય? તેમ છે આ જજો અને બધું કરજો, પણ આવું સમજણ સાથે જઈને બધું કરજો. વાત સમજાય ને? ક્યાં કંઈ જે વ્યવહાર કરો છો એને ઓડિટ નથી કાઢવા માગતો, પણ તમને સહાયક સંકેતધારી મહાત્માઓ છે. વાત સમજાય ને? એટલે તમે શક્તિ સ્વરૂપ થઈ ગયા. વાહ, શક્તિ સ્વરૂપ થઈ ગયા, બહુ સરસ. હા, કે શિવ શક્તિ ખુલ્લી થઈ ગઈ છે. વાહ વાહ, ચાલો કે નહીં તું? એટલે તમે શક્તિ સ્વરૂપ થઈ ગયા, એટલે આપણે માતાજીની ભક્તિ કરવી એટલે બહુ જુદી રીતે છે. વાત સમજાય ને? હવે લોકો કરે ને આપે કરે તો એનો મિનિંગ્સ નથી રહેતો. શું કહે છે રુજુતા? માઇક જો. બરાબર, આપે કીધું ને કે લૌકિક રીતે થાય છે અને આપણે કરીએ તો બેમાં આપણે પણ એ જ રીતે અજાણતા કરીએ છીએ, એટલે તમે કીધું શિવ શક્તિ ખુલ્લી થાય તો આદ્ય શક્તિ ખુલ્લી થાય. તમારે શુદ્ધાત્મ થાય, શિવ શક્તિ ખુલ્લી થઈ ગઈ બાય રિલેટિવ પણથી, જયમેશ બાય રિયલ પણથી, શુદ્ધાંત જગતની અંતર વ્યવસ્થિત શક્તિ કરતા છે, જેનાથી આખું જ નવું કર્મ બંધ પડતું હતું અને ચાર્જ અને ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જ અને ચાર્જ આખું ચાલ્યા જ કરતું હતું બધું. આખું તમને આખું લાઇન ઓફ ડિમાર્કેશન કરી આપી તમારું બધી શું શિવ શક્તિ ખુલ્લી. એટલે પછી દરઅસલ શક્તિની આરાધના થાય. વાત સમજાય? એટલે એવું કહી શકાય કે આપણે પાંચ આજ્ઞા છે તો એ શિવ શક્તિ ખુલ્લી કરે છે. હા, કે ખાલી રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું રુજુતા છું તો આખી શિવ શક્તિ ખુલ્લી થાય. આ પ્રકૃતિ સહજ થાય, પ્રકૃતિ સહજ થાય તમારે. વાત સમજાય ને? એ સહજ થઈ કોઈ પણ પ્રકારના રાગદ્વેષ નથી થતા, ક્રોધમાનમાં અવલંબ નથી થતા. વાત સમજાય? એ નથી ડિપ્રેશનના ભાગમાં, નથી એલિવેશનના ભાગમાં છે, આખી શક્તિ ખુલ્લી થઈ. એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. ચાલો, શું કહે છે પુષ્પાબેન? સાહેબ, આ જે વાત નીકળી ને આજે એના પરથી એક વાત મને એવી સમજાય છે કે જ્યાં સુધી વ્યવસ્થિત શક્તિ કરતા નથી સમજાયું ત્યાં સુધી આ કરે છે, પેલો કરે છે, તે કરે છે, તેવો કરે છે, હું કરું છું, એમાં એટલી બધી શક્તિનો વ્યય થઈ જાય છે. એટલે ગમે એટલી શક્તિની ભક્તિ કરીએ, ઉપાસના કરીએ, થાય જેને જેને દુકાનદારી કરે જેને કમાણી થાય છે. સાચી વાત છે. વ્યવસ્થિત શક્તિ સમજાય તો જ એ શક્તિની આરાધના થાય. એટલે દાદા, એ કેટલી બધી શક્તિનો, પૌદ્ગલિક શક્તિ છે પણ કેટલી બધી પૌદ્ગલિક શક્તિની બચત કરી આપી એક જ આ એક વ્યવસ્થિત શક્તિ કરતા છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે
એટલે દરસલ આખી શક્તિની આરાધના થાય તમારું, વાત ને? બરાબર છે. એટલે હા, શું હતું શાંતિભાઈ? જય સચ્ચિદાનંદ. બે શબ્દો આવ્યા, એક શિવ શક્તિ, બરાબર છે, અને બીજો શબ્દ આવ્યો આદ્ય શક્તિ. આદ્ય શક્તિ, તો શિવ શક્તિ, શિવ શક્તિ એ સમજાશે બરાબર કે આપણને દાદા ભગવાને આત્મા જાગૃત કર્યો અને શિવ શક્તિ પેદા થઈ, બરાબર છે. માતાજીમાં આદ્ય શક્તિ, બરાબર છે. તો આદ્ય શક્તિ અને શિવ શક્તિ, બરાબર છે, બેમાં ડિફરન્ટ શું છે? માતાજી કોને કહેવાય? પ્રકૃતિને. પ્રકૃતિ આ જે શાંતિલાલ જે પ્રકૃતિ છે, પ્રકૃતિ જે છે હા, એની આદ્ય શક્તિ એટલે મૂળ શક્તિ કહેવાય. હા, એટલે કેવું છે, આજે અર્ધ નારી નટેશ્વર બતાવ્યા છે કે નથી બતાવ્યા તમારા શિવને? આગળ તમારા શિવલિંગ છે અને પાછળ શું છે? પાર્વતીજી છે, વાંચે ને? પણ એની એના લક્ષમાં શું છે? એમાં શિવ શક્તિ, શિવ, શિવ એટલે આત્માના લક્ષ સાથે બધો વ્યવહાર કરે છે, બરાબર. પાર્વતીજી આત્માના લક્ષ સાથે વ્યવહાર કરે છે. આ શાંતિ, શાંતિભાઈ એટલે પાર્વતીજી, બરાબર, એ શુદ્ધાત્માના લક્ષ સાથે વ્યવહાર કરે છે, વાંચો ને? એટલે પ્રકૃતિ ચોખ્ખી થઈ જાય તમારા બધી. પ્રકૃતિ ચોખ્ખી થાય, બરાબર છે. શિવ શક્તિ જો પેદા થઈ, બરાબર છે. પણ માતાજીની, તમે જે માતાજી માનો છો એ બધું મને ના સમજ પડે ના. એટલે માતાજી માટે જે કહેવાય છે ને કે એ આદ્ય શક્તિ છે, હા, એટલે આ પ્રકૃતિ જે છે હા, એની મૂળ શક્તિ તો શિવ શક્તિ જ ને, ભલે પ્રકૃતિ હોય. માતાજી એટલે પ્રકૃતિ, બરાબર. એટલે માતાજી છે શુદ્ધ હોય કે અશુદ્ધ હોય? શુદ્ધ હોય માતા, શુદ્ધ હોય. અને એને બધા શુદ્ધ પુરુષ જ ગમે કે બીજા અશુદ્ધ ગમે તમારે? શુદ્ધ પુરુષ જ ગમે. શુદ્ધ જ ગમે તમારે, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? શુદ્ધ જ ગમે. હવે તમે શુદ્ધાત્મા અલગ સાથે વ્યવહાર કરો, તમારી પ્રકૃતિ શુદ્ધ થશે કે અશુદ્ધ થશે? બરાબર સાહેબ, ઓલ રાઈટ. એવી તો પાર્વતીજી છે એ શિવને લક્ષમાં રાખીને બધા વ્યવહાર કરે છે, શિવને લક્ષમાં રાખે એ જ આદ્ય શક્તિ. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે છે. એવી રીતે આપણે, આપણે શુદ્ધાત્મા છે પણ આપણને દાદા ભગવાન મળ્યા છે, જોયા છે, એટલે એ રીતે આપણે દાદાને લક્ષમાં રાખીને વ્યવહાર કરીએ છીએ બધી વસ્તુ, બરાબર. વાત સમજાય ને? પછી આમ જે કે 5-25 વર્ષ થયા છે તો આપણી અંદર ખુલ્લો થયો છે, તો એ રીતે શુદ્ધાત્માને કરીને એ કરીએ છીએ બધી વસ્તુ છે, બરાબર. વાત સમજાય ને? પણ સામાન્ય રીતે અત્યારે આપણે દાદાને લક્ષમાં રાખીને કરવાનું, પછી એ ફોટો હોય કે જે બી હોય બધી વસ્તુ, વાંચો ને? એટલું બધું ઊંડું નહીં જવું કે હવે મારું અંદર ખુલ્લું થઈ ગયું છે બધી વસ્તુ, કારણ કે બધી ગલી ગુચ્યો બહુ છે, કારણ કે કૃપાથી મળેલું છે, બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એ રીતે આખી આ વસ્તુ છે તમારે. શાંતિભાઈ સમજાયું કે ના સમજાયું? સમજાયું. એટલે આપણે મહાત્માઓએ જે દાદાનું જ્ઞાન મળ્યું છે, આખી આખી શક્તિની આરાધના બહુ જુદી રીતની છે બધી વસ્તુ. અને આપણે રૂટિન્સમાં જઈએ છીએ અને હજી એ રીતે જ બધી વસ્તુ થાય છે. તો કોઈનો ઉદય કર્મ છે કે ચારિત્રમો છે એમાં અમે હાથ ગાલવા નથી માગતા, બરાબર. વાત સમજાય કે ના સમજાય? પણ એ ચારિત્રમો છે એટલું સમજવાનું છે, ને ફાઇલ છે, બરાબર. અને હું એનાથી જુદો છું તો પછી દરસલ શક્તિની આરાધના થશે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે આ રીતે છે બધી વસ્તુ. ચાલો, શું કહે છે વિનોદ? એટલે ભારે વાત નીકળી ના, ભારે એટલે પણ બીજું નવું કંઈ નીકળતું નથી એવું છે. પણ આ બહુ એક્ઝેક્ટ છે કે આખું અત્યારે જે રીતે નવરાત્રિનું આમ બહાર જોઈએ, આખું જે મહાત્મય આખું ખલાસ થઈ ગયું. હા, માતાજી તો બહુ મોટું સાયન્સ છે, દાદા કહેતા હતા એ ખુલ્લું નથી થયું. દાદાને પૂછીને પણ ખુલ્લું નથી, પણ એટલું બધા કે બહુ મોટું સાયન્સ છે એમ કે, બહુ મોટું સાયન્સ છે બધું. એટલે આખું પેલું ઇકોનોમિક ગેઇન માટે જ થઈ ગયું એમ બધું, પ્રોફેશનલી ના એવું કોઈ કોઈને કરવું નહોતું. હા, પણ પેલું કે સમૂહ થાય ને પછી ધીમે ધીમે કોઈ એવા માણસના હાથમાં જતો એટલે પછી બધું એ થઈ જાય. પેલું કે બે ચાર જણા છે તો હવે આપણે આમ કરીએ, પછી હાલો આવું છે તો કે હાલું પેલું કોઈ વગાડનાર નથી, પેલું નથી તો કે ભાઈ આપણે પેલું પેલું બોલાવીએ, પાર્ટીવાળાને બોલાવીને પેલું કરીએ, એવી રીતે થઈ ગયું. એટલે મૂળ માતાજીની ભક્તિ તો ક્યાંય જતી ગઈ, સાઈડમાં જતી રહી બધી.
એટલે આ જો આ સમજ સાથે જો ભક્તિ થાય અથવા નવરાત્રિ થાય તો તો આખું બહુ મોટી વસ્તુ. હવે આ તો તમને જ્યારે જ્ઞાન આપ્યું ત્યારથી જ છે કે તમે દાદાને લક્ષમાં સાથે લક્ષ રાખીને આ વિનો જે પ્રકૃતિ થઈ ગઈ તમારી બધી વસ્તુ, વાત સમજાય કે ના સમજાય? હવે તેમ છતાંય પણ હું એની જગ્યાએ જતો રહ્યો, વાત સમજાય કે ના સમજાય? અને વિનોદ એની જગ્યાએ જલ નિશ્ચેતન ચેતનવાળું થઈ ગયું તમારે, હવે જોયા જ કરવાનો ભાગ રહ્યો તમારે. એને કોઈ બી ઉદય કર્મની અંદર એનું કરતા ભોગતા પણ ના હોય, જ્ઞાતા દ્રષ્ટા પણ હોય તમારે. બરાબર છે, એટલે કેવળ જ્ઞાન સ્વરૂપે ઓગળશે, જ્ઞ અને જ્ઞાતા દ્રશ્ય અને દ્રષ્ટા તરીકે તમારા કોઈ વસ્તુ કરવાનું. અને આજે આમાં આમાં પદમાં આવ્યું ને કે ગામના પ્રતાપે આખું વિશ્વને જ્ઞાન મળ્યું એમ. આ થયું ને, એ તો બહુ મોટો એ પ્રસંગમાં અમે હતા ત્યારે, પ્રતિષ્ઠાનું હતું તમારે ત્યારે હતું. એટલે જે ક્ષેત્ર છે, જો જ્ઞાની પુરુષ ત્યાં પ્રગટ્યા તો એ ક્ષેત્રનું પણ એક આખું પ્રભાવ કહેવાય તો ત્યાં પ્રગટે. ખરું ને? ખરું, બહુ મોટું. ભદ્રકાળી માતાજીનું છે ને, ઇવન આપણા અમદાવાદના કુળદેવી ભદ્રકાળી માતા કહેવાય તમારે, એ મંદિર ત્યાં આગળ છે તમારું વસ્તુ, અને બહુ મોટી વસ્તુ છે. વાત સમજે કે ના સમજે? સાહેબજી, નિશેષ વ્યવહાર થયો એટલે પ્રકૃતિ સહજ થઈ એમ માની લેવાય? હા, નિશેષ વ્યવહાર થયો એટલે પ્રકૃતિ સહજ થઈ, એટલે કુદરત કરતા છે ઇનડાયરેક્ટ આપણને સેટ થઈ ગયું છે. અત્યારે જે તમને થયું છે શબ્દથી થયું છે, હવે વ્યવહારમાં આવે ત્યારે હજી કુદરત કરતા છે એવું નથી લાગતું, આ કરતા છે, આને બરાબર ના કર્યું, આમ કરવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, એટલે હજી એ રીતે આપણે સહજ નથી થયા. એક વાતો કરીએ છીએ ને એ રીતે આપણે સહજ થયા છીએ, વાત સમજ્યા ને? પણ ઓરિજિનલ જ્યારે સંયોગ આવે છે એ સંયોગમાં હજી કદાચ બહાર ના આવતો પણ અંદર રહે છે કે ભાઈ હાલું આમ હોય તો સારું રહે, આમ હોય તો સારું રહે, આમ હોય તો સારું રહે, તો એ રીતે હજી સહજ નથી થયા. સહજ થવા માટેની બધી પ્રક્રિયાઓ કરીએ છીએ, સત્સંગમાં આવીએ છીએ, બધું કરીએ છીએ, પણ એ રીતે હજી બાકી છે. એટલે જે જે ચારિત્રમોહ છે એ ચારિત્રમોહમાં હજી આપણે કાચા પડ્યા છીએ, દર્શનમોહથી આપણે પરફેક્ટ થઈ ગયા, વાત સમજ્યા ને? ચારિત્રમોહ અસર કરી જાય છે. હા, એટલે ચારિત્રમોહમાં હજી આપણે બધું જે 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 ઉપયોગ ગોઠવવાનો છે, જે સમજણ આપણે સમજવાની છે એ હજી સમજવાની બાકી રહી છે, એટલે ચારિત્રમોહના ભાગમાં હજી આપણે એટલા કાચા પડીએ છીએ, વાત સમજાય કે ના સમજાય? સાહેબ, આમાં બે રીતે હોય ને, હું એકદમ મિતભાષી હોઉં અને મને કોઈ ગમે તે મારી સાથે ગમે તેવો વ્યવહાર કરે, મને જ્ઞાન નથી પણ હું સામે બોલું જ નહીં અને સહન કરી લઉં, એક સિસ્ટમ એ છે. અને બીજું મારી પાસે જ્ઞાન છે એટલે સમજું છું કે એ કરતા નથી, હું કરતા નથી, સંયોગો કરતા છે. આ બેમાં ફેર શું પડ્યો? તો કે એક જણને લગ્ન કરવું છે પણ છોકરી જ ના મળે, તો 50 વર્ષ સુધી લગ્ન ના કરે તો બ્રહ્મચારી છે ના? તો શું તમે રિએક્શનના પણ માઉન છો, એટલે તમે સહજ છો? અંદર ચાલતું હોય એવું, તમારી સમજણ અંદર કઈ છે એના આધારે છે બધી વસ્તુ, અથવા મારી તાકાત નથી એની સામે. હા, એટલે એ ઇન્દ્રિય બધી નબળી પડી ગયેલી છે, એટલે લોકોને લાગે કે આ તો બહુ સરસ છે, વાત સમજાય ના સમજાય? વ્યવહારમાં બને, મા બાપના હોય ને, મા બાપના 2-4 છોકરા હોય ને, તો એક છોકરો કશું બોલે જ નહીં, એટલે મા બાપને બહુ જ ગમે કે આ બહુ સરસ છે, પણ એને એટલું ડેવલપમેન્ટ જ ના હોય. બરાબર. અને એક છોકરો કે કઈ હોય તો બોલે, એટલે કે આ તોફાની છે, આમ છે, તેમ છે, ફલાણું છે, બધી વસ્તુ છે, વાત સમજાય ને? એટલે 50 વર્ષ સુધી લગ્ન નથી કર્યું એટલે કંઈ બ્રહ્મચારી નથી, અંદર તો એની બધું અંદર બિલીફ હોય, માન્યતા છે. એટલે તમારી કઈ બિલીફ છે, કઈ માન્યતા છે એના આધારે આ બધી વસ્તુ. બરાબર, વાત સમજાય કે ના સમજાય? એ માન્યતા તમારી બરાબર થઈ જાય તો પછી કોઈ વાંધો નહીં તમારે. શું નામ તમારું? મહેન્દ્ર. મહેન્દ્રભાઈ, વાત સમજાય કે ના સમજાય? એ તો કેટલા ને કેટલું બોલ્યું છે પણ એટલે સારા છે એવું ના કહેવાય, એ બધા ખરાબ છે એવું ના કહેવાય, પણ સેજ 2 પ્રશ્ન પૂછે એનાથી ખબર પડી જાય કે ભાઈ શું છે કે શું નહીં બધી વસ્તુ. તમને ખબર છે અહંકારી કોણે કહેવાય, સૌથી વધારે અહંકારી કોણે કહેવાય? જે કરતા ભાવમાં હોય સૌથી વધારે, કે જે ગરીબ હોય બહુ અહંકારી હોય, અને પૈસાદાર હોય એનાથી ઓછું અહંકારી હોય. હવે આ બધું સમજ ક્યાં પડે તમને બધી વસ્તુ? હવે તમને લાગે કે ગરીબ બહુ સારો છે અને પૈસાવાળા એવા છે બધી વસ્તુ, અને ડેવલપમેન્ટ છે, ડેવલપ થયેલું છે પેલું તો, વાત સમજાય ને? અને પહેલાંના તો ડેવલપ થતાં થતાં કેટલા અવતારો લાગશે, હવે આવી સમજણ નથી
કેવી રીતે સહજ રહી શકો? આ સમજાય કે ના સમજાય? એ તો તમારી ઇન્દ્રિયો અમુક મંદ છે એટલે થાય તમારે, વાત સમજાય કે ના સમજાય? પણ સામાન્ય રીતે વિકલાંગ હોય ને એને પૂછજો, વિકલાંગને કંઈક તમે હેલ્પ કરવાની કે મદદ કરવાની વાત કરો તો ગુસ્સે થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? પણ હવે આપણે એવું તો બધું ઓબ્ઝર્વેશન નથી કર્યું, આપણે તો ના બોલે એટલે સહજ છે એટલે એ માતાજી થઈ ગયા, ના એવું નથી ભાઈ. સમજણ ભૂલ વિનાની થાય એટલે બાય રિલેટિવ પણથી જૈમે છું, બાય રિયલ પણથી શુદ્ધ આત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ પહેલાં સમજાય, પછી એના ઉદય કર્મમાં જે આવે ત્યારે એને એ આખી ત્યાં આગળ એનો ઉપયોગ ગોઠવાય, એની સમજણ ગોઠવાય, તો પછી એ સહજ થાય તો પછી વાંધો નહીં તમારે. પણ આ એવું જ બને છે સાહેબ, આપણે ચાર રસ્તા ઉપર ગાડી ઊભી રહે ને, હા, તો પેલા સાફ કરવા વાળા ફરતા હોય છે ગાડી નો કાચ, બરાબર, સાફ કરતા રહે. તો મેં મારા છોકરાને કીધું એને 2 રૂપિયા આપને, એને હાથ તો અડાડ્યો છે ગાડીને, કર્યું કે ના કર્યું, તો 2 રૂપિયા આપે તેને ના લીધે, ન જોતા એને 2 રૂપિયાની કિંમત ના ગણી, એને ખાલી હાથ અડાડ્યો. તો મેં કીધું 2 રૂપિયા આપી દે ને, હાથ ગાડીને હાથ તો અડાડ્યો એને કામમાં આવશે, તો 2 રૂપિયા એને ના લીધે, ન જોતા કે ના. એ વિષય બી જો બદલાઈ ગયો, એ વિષય બદલાઈ ગયો. વાંચો ને આપણે, એ તો બધી વસ્તુ બરાબર છે. આ તો સામાન્ય રીતે તમે જે રીતે વાત કરી ને કે ભાઈ કંઈ બોલે ને રિએક્શન એટલે સહજ કહેવાય, મેં એની પરિભાષા આપી હતી કે ભાઈ કોઈને છોકરી નથી મળતો, છોકરો નથી મળતો તો એ બ્રહ્મચારી છે, તો કે ના એવું નથી. વાંચો ને કે ના, એ વસ્તુ જુદી છે. એટલે કે તમારે એ પ્રશ્ન કરવો હોય કે આ બધું વિજ્ઞાન સમજવું ને, તો કેટલું બધું તમારે જાણવું ને જોવું પડશે ને સમજવું પડશે તો બધું આ સમજાશે. આપણે તો એમ થાય કે આટલું કર્યું ને આટલું કર્યું એટલે બધું સહજ થઈ ગયું ને આપણે આત્મા થઈ ગયા ને માતાજીની ભક્તિ થઈ ગઈ, ના એવું નથી બધી વસ્તુ. હા સમજે ને, જો આ બધું થાય ને તો આખી હિન્દુસ્તાનની કે આ દુનિયાની આખી દશા બદલાઈ જાય, સકલ બદલાઈ જાય. વાત સમજાય કે ના સમજાય? કશું જ નથી, પણ જો યુદ્ધો થયા કરે છે કે નથી થતા? થાય છે જ ને. વાત સમજાય ને? પેલું યુક્રેન ને રશિયાનું થયું, અત્યારે પેલું ઇઝરાયલ ને પેલાનું થયું, તમારે કંઈ કશું જ નથી હોતું. તો તમે સહજ છો, પણ આ આ જો તમારી હાજરીમાં થાય છે તો એ સમજી લો કે હું સહજ નથી. એટલે આપણો પ્રભાવ એના ઉપર છે, એવું થયું? એનો પ્રભાવ આપણા ઉપર છે, એટલે આપણી અંદર આવા ગુણધર્મો જ છે. બરાબર, એ પકડી લે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે તમે સહજ થઈ ગયા તો આખો દુનિયાનો નકશો બદલાઈ જાય. વાત સમજાય કે ના સમજાય? દુનિયાનો નકશો બદલાઈ જાય. તમારા એરિયામાં ધારો કે તમે ડૉક્ટર હોય તમારા એરિયામાં, તો તમે જે એરિયાનો કોઈ બી માણસ બીમાર થાય તો તાર સાજો થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. તો એક ડૉક્ટર હોય છે તો બધા બીમાર ના થાય, અથવા તો બીમાર થાય તરત સાજા થઈ જાય. તો તમે ચોખ્ખા થઈ જાઓ તો આખી દુનિયાની શકલ બદલાઈ જાય. આ તો કશું નથી, તો મારું તારું ને આ બધું લડી ઝઘડા ચાલુ જ છે બધી વસ્તુ. એની વિગતમાં જાઓ તો કંઈ જ ના હોય. કે હોય ઉત્તમભાઈ? કશું ના હોય, કશું જ ના હોય. મેં સાંભળ્યું હતું, પણ આજે જ પેલો ગુજરાત સમાચારમાં પેલો એનો આવ્યો હતો કે આ જ્યુસ મતલબ યહૂદી એટલે ઇઝરાયલ, એટલે યહૂદી કોના સંતાન છે? તો બોલો કે અબ્રાહમ. હા, એટલે હવે ઇતિહાસમાં આપણે જોઈએ અને પાછા એના 2 પૈગંબર કહે છે, એ પાછા મુસ્લિમ્સને પેલામાં કોમન છે. અને ઇતિહાસમાં એવું કહે છે અબ્રાહમ, એ લોકો અબ્રાહમને એ કરે છે, પેલા ઇબ્રાહીમને કરે છે. આ વાત મને કહો, શું ડિફરન્સ છે? આ બધું આમ હવે હમાસ છે આતંકવાદી, એમને શું માનો કે રેપ કરે છે કે એને લૂંટી લે છે કે મારી નાખે છે, એનાથી એને સિદ્ધ શું થાય છે? એમ ઇવન અત્યારે ઇઝરાયલને જે પ્રોત્સાહન આપે છે એ પણ એમ કહે છે કે કોઈ વસ્તુ મટી શકતી નથી, એમ એ કહે છે ને, કે અને અમે નકશો કાઢી નાખીશું એમ. અને આજે મને યાદ આવે છે 40 વર્ષ પહેલાં મિશ્રના રાષ્ટ્રપતિ હતા નાસર, બહુ નામ હતો એનો, નાસરે કીધેલો, નાસરે કીધેલો કે ઇઝરાયલની એટલી નાની પટ્ટી છે કારણ 2500 વર્ષ પછી ઇઝરાયલ અસ્તિત્વમાં આવ્યો, કારણ કે એ વગર જમીન ના હતા. એ દુનિયા આખામાં હોય, બહુ શક્તિશાળી હોય, પૈસા ટકે બધે, પણ પોતાની જમીન નહીં. ત્યારે નાસરે કીધું હતું કે આ એટલી નાની પટ્ટી છે એને તમે ધરતીમાંથી ભૂંસી નાખીશું. એટલે હવે આ શું ઇતિહાસ ખબર છે? આખા ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ કોઈને જીવને ખલાસ કરી શકતો નથી, ખરી જ ના શકે, વિનાશ થઈ જ ના શકે.
આપણે બધા જ વિનાશ કરવા જઈએ છીએ એટલે આ ક્યાં શક્તિની ભક્તિ થઈ? દરેકનું અસ્તિત્વ જ છે. ધારો કે અ છે અક્ષર, અનો અક્ષર, અનો અક્ષર છે તમારો અ, પછી એનો કાનો કે માત્ર એનું અસ્તિત્વ છે. તમે એમ કહો એને માન્ય નથી કરતો તો એ તમે આદ્ય શક્તિની ભક્તિ ના કહેવાય. તમારી કોઈનું નિકંદન નીકળી જ ના શકે એટલા માટે વિતરાગો પછી શ્યાદવાદ એ થયા. ને શ્યાદવાદ થયા તે પરમાત્મા થઈ ગયા. તમારે દરેકનું અસ્તિત્વ સ્વીકારો એટલે પહેલાં અહિંસા પરમો ધર્મ. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે છે. હવે તેમ છતાંય જીવતી વસ્તુ જ ખવાય. વાત સમજાય ને? તો એમાં પછી બધી રિસર્ચ કરી કે એકેન્દ્રિય જીવ છે કે ઘઉં ચોખ્ખા છે કે કઠોળ છે ખાય તો એકેન્દ્રિય છે એટલે એને ઓછી હિંસા લાગે. એમ કરતાં કરતાં ડેવલપ થાય ને કરતાં કરતાં એબ્સોલ્યુટ થઈ જાય તમારું. તો અહિંસા ધર્મ શેના માટે છે? દરેકનું અસ્તિત્વ સ્વીકારવાનું રહ્યું તો દરેકનું અસ્તિત્વ સ્વીકારવાનું થાય છે ખરું? અત્યારે તો જે એમ થાય કે 100 વર્ષ પહેલાં સંયુક્ત કુટુંબ હતું, અત્યારે બધું વિભુક્ત થઈ ગયું. હવે હિન્દુસ્તાનનું આખું જો ને આખી શકલ જ બદલાઈ ગઈ. હિન્દુસ્તાનના કપડાં જુદા હતા, ખાવાનું જુદું હતું. અત્યારે આખા હિન્દુસ્તાનના કપડાં બધા બદલાઈ ગયા. તમારે અત્યારે પહેરેલા લેડીઝ છે પણ બધા આ બધા શું કહેવાય તમારે, આ કયો ડ્રેસ કહેવાય તમારે, પંજાબી ડ્રેસ કે પણ શું કહે ને, કંઈક બીજું કહે છે, સલવાર, સલવાર કમીઝ, સલવાર સૂટ કહે છે, સલવાર સૂટ કહે છે. હવે આ પહેરેલા છે લેડીઝ સાલ્લો પહેરવો જોઈએ. જો આ કલ્ચર ક્યાં જતું રહ્યું છે? અને પાછા માને કે હું માતાજીની ભક્તિ કરું છું. વાત સમજાય કે ના સમજાય? પોતાના છોકરાઓ તો પેલી ચડ્ડી પહેરીને સોસાયટીમાં ફરતા હોય તમારે બધું શું, અને આ ફોરેન કલ્ચર આવી ગયું બધું શું. વાત સમજાય કે ના સમજાય? કયું ડેવલપમેન્ટ થયું કયું સમજાય તો કહો. વાત કરતા કરતા તમે એક બહુ મોટી સરસ વાત કરી, એક વ્યક્તિ ચોખ્ખો હોય તો બધું બદલાઈ જાય, આ ફેરફાર કરી શકે. હવે અહીંયા મને યાદ આવે છે કે કુદરત, જેમ તમે કીધું ને હાઇડ્રોજન ને ઓક્સિજન બે મળે એટલે કુદરત બને. બરાબર. કુદરત અસહજ છે એ પ્રમાણ છે કે હું અસહજ છું? હું અસહજ છું કારણ કે મનુષ્યને જ આ ઈશ્વરની ઈશ્વરની એક પેલો પ્રતિરૂપ કહેવાય, એમ એનો પ્રતીક કહેવાય, જેનો મન ખુલ્લું છે. હવે એક માણસ સહજ હોય એટલે કુદરત સહજ, કારણ કે કુદરત જે બની છે એ અસહજ થઈ છે એના બધા પરિણામો છે, અને કુદરત માણસથી બનેલી છે એટલો બધો માણસનો અને કુદરતનો સામીપ્ય છે. બહુ સરસ તમે આ વાત કરી. એક જણ હોય એક બધું બદલાઈ જાય. ક્રાંતિ ક્યારેક અનેકથી આવતી જ નથી, એકથી જ આવે છે. એકથી જ આવે એટલે જુઓ, આપણે આપણા બધાને હજી માન્યતા એવું છે ને ધર્મ બહાર છે. હવે જ્યાં સુધી ધર્મ બહાર છે કઈ માતાજીની ભક્તિ કહેવાય? દરેક વસ્તુ એના ધર્મમાં છે. આ માઇક છે એના ધર્મમાં છે કે બીજે છે? તો આ કેમેરો એના ધર્મમાં છે કે બીજે કંઈ છે? તમે તમારા ધર્મમાં નથી, તમે તમારા ધર્મમાં નથી એવું તમને સ્પષ્ટ થઈ ગયું. આ માતાજીની ભક્તિ થઈ ગઈ, સહજ થઈ ગયા તમે. વાત સમજાય કે ના સમજાય? પણ હજી હજી માન્યતા એવી છે કે ધર્મ બાળ છે, ધર્મ બાળ છે. હા, શું શાંતિબેન બોલવું છે? માઇક આપો શાંતિબેન. હવે આવા કન્ક્લુડ તો થયા જ નથી કે ધર્મ અંદર જ છે, બહાર ધર્મ છે જ નહીં તમારું. બહાર જે દેખાય છે રૂપક અને મોટો માહોલ, વાહ શું ધર્મ ચાલે છે, વાહ. આ જ હાતું લોક સંજ્ઞા એવા તમને ખેંચી જાય કે જ્ઞાન પણ એક બાજુ જતું રહે, ખબર ના પડે. દાદા ભગવાને તો કીધું છે, એમનું જ્ઞાન કહે છે, તારે કંઈ જ કરવાની જરૂર નથી, તું તારા સ્વભાવમાં આવી જા. પૂરું થઈ ગયું પછી તારે અહંકારે કાઢવાની જરૂર નથી, એ જ્ઞાતા દ્રષ્ટા જે છે છે ને એ જ તને તારું બુદ્ધિને પણ એક ઠેકાણે કરી દેશે, અહંકારને આખો પાછો કરી દેશે, તારા ચિત્તને એની અંદર બેસાડી દેશે, તું તારા સ્વભાવમાં આવી જા. આપણે કેવી રીતે આવી શકે?
એને સ્પષ્ટ થાય કે ધર્મ બહાર નથી, ધર્મ અંદર છે, બીજા બધા એના ધર્મમાં જ છે, તું એકલો તારા ધર્મમાં નથી, એકલો તારા ધર્મમાં, તું તારા ધર્મમાં આવી ગયો, સ્વભાવમાં આવી ગયો. એટલે શું થયું, શિવના લક્ષ સાથે હવે આ જૈમિત વ્યવહાર કરે છે, એટલે માતાજીની ભક્તિ થઈ ગઈ. વાત સમજ, એક ના સમજ, એટલે વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવી પડે. શું કહેજો હસમુખભાઈ? છેલ્લે વાત ત્યાં આવીને ઊભી રહે છે કે જ્યાં સુધી હું મારી જાતને નહીં ઓળખું ત્યાં સુધી નિવેડો નથી. આ જગતના તમામ પ્રશ્નોનું સોલ્યુશન એક જ જગ્યાએ છે કે હું મારી જાતને ઓળખું તો પ્રોબ્લેમ જ નથી. એટલે દાદાએ સ્પષ્ટ કીધું, પાછમ જેને કે જેને બધું જ જાણ્યું પણ પોતે પોતાને નથી જાણ્યું, એને કશું જ નથી જાણ્યું. અને જેને પોતે પોતાને જાણ્યો અને બીજું કંઈ નથી જાણ્યું, એને બધું જ જાણી લીધું છે. હવે આત્મા સિવાય બધું જ જાણ્યું છે પણ આત્મા નથી જાણ્યો તમારે. એ આત્મા જણાય તો પછી બરાબર પ્રકૃતિ શુદ્ધ થાય તો પછી એની ભક્તિ થાય બરાબર. વાત શું કે નથી. હા, શું કહે છે ઉત્તમ ભાઈ? માઇક આપો. આ જે પ્રમેય આપણે કર્યું એમાંથી એ સિદ્ધ થાય છે કે એક સિદ્ધ પુરુષ, શુદ્ધ પુરુષ દાદા ભગવાન આવ્યા, આખો ફેરફાર થઈ જવાનો. એટલે જ્યારે કહેતા હતા ને, હવે અત્યારે સમજાય છે એમ, એક 10x10 રૂમમાં ઓરડીમાં બેસીને કહેતા હતા જગતનું કલ્યાણ અમે કરીને રહીશું, ત્યારે આમ કોઈને વિશ્વાસ ના આવે. એટલે એક શુદ્ધ પુરુષ, એટલે એના જે કારણે ને ત્યારે કહેતા હતા કે અલ્લાહની અને ભગવાનની તલવાર ચાલશે, દુનિયાની વસ્તી આધી થઈ જશે, વિનાશ થઈ જાય નથી કીધું એમને, અડધી થઈ જશે, અડધી થઈ, ઘઉં ઘઉંમાં મળી જશે, કાંકરા કાંકરા મળી જશે. હવે આ જે વસ્તુ છે આ, હવે સાચો પૂછો, હવે આ જે બધી થાય એટલે દાદા ભગવાન વાત કરતા હતા, આપણે બધા ઇમોશનલ થઈ જતા સાંભળા, ત્યારે આમાં ઇમોશનલ કંઈ છે જ નહીં, કે કંઈ ફેરફાર થતો જ નથી એમ. હવે આ સહજતા છે, અને અત્યારે મારો લડાઈ થાય છે કે જે કંઈ થાય છે આ પણ સહજ છે, એ અપેક્ષા સહજ જ છે. એટલે એનો 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 હવે એ સહજ છે, અને આપણી એક ડિઝાઇન છે સતયુગની, તો સતયુગ સામે આવી જશે, કારણ કે સતયુગી પુરુષ આવીને અહીંયા આ બધું કરીને ગયા છે. એટલે આ જે કવિરાજના પદોમાં છે ને, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન થશે, દિલથી જીનારાને પાછો એવું કંઈ છે, દિલ જે એના ગુનેગારો નિષ્ઠાવાન સજ્જનોને, હા જે દિલના ગુનેગારો પકડાશે, એ જે બધી નિષ્ઠાવાન સજ્જનોનો જે બધું જે લખ્યું છે એ અત્યારે બધું એમ દેખાય છે એમ કે આ શું છે. તમે જો ખાલી એક દર્પણ જ છે, બધાને ચોખ્ખા કરે છે કે નથી કરતું, ખ્યાલ આવે કે નહીં? એક સમજણ છે કે ધારો કે તમારા પગ ભરતા હતા કે આખી દુનિયામાં તમારે કંઈ કાર્પેટ પાથરવાની જરૂર નથી, ખાલી પગમાં ચંપલ પહેરી એટલે તમારો પગ ભરશે નહીં તમારા બધી. એટલે એક જ પુરુષ જોઈએ, આખી સૃષ્ટિને ફેરવનારો એક જ ચોખ્ખો પુરુષ જોઈએ તમારા બધી. દર્પણની સામે બધા બરાબર થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય બરાબર. દર્પણ જેવું એક ચોખ્ખું પૂરું જોયું એટલે બધું કામ થઈ જાય તમારે. આ દાદા આવ્યા અને બધું કામ પાડી દીધું, તેમ છતાંય હજી ચારિત્રમાં લોક સંજ્ઞા અને લોક વ્યવહાર છે. વાત સમજાય કે ના સમજાય? તો તમને શું આપ્યું છે એ સહેજા સહેજ આ વાત કરી, પ્રકૃતિનો ગુણ એક મારામાંથી, મારા ગુણ પ્રકૃતિમાંથી ગુણે કરી બંને, તો એમાં બતાવ્યું. અને અહીંયા આ પ્રકૃતિની આહુતિ છે, વાત સમજાય ને? આ કહે છે કે ભદ્રકાળી માતાજીના આશ્રમમાં પ્રકૃતિની આહુતિ. અત્યારે આપણે આ એ વસ્તુ કરી તમારે બધી, એટલે આ વસ્તુ સમજવાનું બધે કે આ શું છે, દાદા શું છે, ને તમને શું આપી ગયા છે એ બરાબર પાકું કરી લો. વાત સમજાય ને? અદ્ભુત આપ્યું છે. સમય તો વહેતો જ જશે પણ હજી એટલો બધો અહોઅહો થતું નથી. વાત સમજાય ને? હજી પ્રવાહમાં વહી જઈએ છીએ, ખેંચી જઈએ છીએ. વાત સમજાય કે ના સમજાય? એ લોક સંજ્ઞા ને લોક વ્યવહાર ને લોકલાજમાં હજી બધું ખેંચાઈ જઈએ છે બધી. વાત સમજાય ને? કે બહુ ઊંચા પદ ઉપર તમને બેસાડેલા છે, બહુ ઊંચા મોચી આપણે પદ ઉપર બેસાડે. જે કહેતા હતા કે હું હવે પોતે છીએ પાંચ આજ્ઞા, એટલે પાંચ આજ્ઞા રૂપે પોતાને આપણને આપ્યું છે. ખરી ઓ, તમે કીધું કે રિલેટિવ અને રિયલ અને વ્યવસ્થિત શક્તિ એટલો સમજાય એટલે સહજ થઈ ગયો. હવે આ આ કેવી આમ કેવી વાત છે? આમ બહુ જ આ તો આ જે મૂક્યું છે ને
એ તો જો જેમ તમે ડૉક્ટર બનવામાં જે સમય ને બધું કાઢો છો એવી આને અને અને અભ્યાસ કરવામાં કરો ને તો નાચવા જ માંડો તમે, કોઈ મ્યુઝિક બ્યુઝિકની જરૂર ના પડે, કશું જ જરૂર ના પડે, કૂદવા જ માંડો કે શું મળ્યું છે શું મળ્યું છે, એમ કરતાં 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 કેવા જ્ઞાન થઈ જાય. ના તમે આ વાત કરી ને એટલે ફિઝિક્સમાં છે ને હમણાં વાંચીએ ને, બે ગાડી બે ટ્રેન સામ સામે આવે છે, અથડાય છે, અથડાઈને એના ભૂકા થઈ જાય, લોકો મરી જાય, ઘણું બધું થઈ જાય, પણ એમાં ક્યાંય ઇક્વિલિબ્રિયમ કે એનો બેલેન્સ ક્યાંય તૂટતો નથી, તૂટે નહીં, તૂટે નહીં. એ પ્રેશર છે, પ્રેશર એક્ઝર્ટ કરે, પેલો પ્રેશર લે, એ બધી દબાઈ જાય, પિચકાઈ જાય, એમની પછી એની પહેલાં બધી શાંતિ જ છે. પણ મારી જે અપેક્ષા શું છે, માણસ મરી ગયા માટે અસહજ છે, ના આ વાત છે. મને એક્સિડન્ટ થયો હતો ત્યારે હું પડતો હતો તો મને એમ લાગે કે કોઈ મને પકડીને નીચે મૂકે છે. હવે આટલું જોવાનું તો ભાગ હોય નહીં ને, કારણ કે ખોવાયેલા છે આપણે તો. બિલકુલ, પૈની પેદાશ નહીં ને ગળીની નવરાશ નહીં તમારે બધી શું, એટલે આવું કંઈ બનતું હોય તો જોવા જાણવાનું પણ જ ના રહે. પણ જ્યારે પડવાનું એક્સિડન્ટ થાય ને પડીએ ને તો આપણને ખબર પડે કે કોઈ આપણને પકડે છે અને પછી આમ મૂકે છે. ઉત્તમભાઈ હા હા, જોજો તમે જો કંઈક વસ્તુ બને. આપણે છે ને પાણી, પાણીમાં જે આર્કમિડીઝે પ્રિન્સિપલ આપ્યું કે પાણી છે બહાર ફેંકે છે તમને, હા એનો સિદ્ધાંત આ છે ને, ઉત્તાવન બાદ એને શું આપણે શું કહે છે આપણે, એનો જે સિદ્ધાંત છે પાણીમાં જેટલી માત્રામાં ઉપર મૂકો એટલો પાણી બહાર ફેંકે, રિપ્લેસ કરે. બરાબર છે. અને પાણીમાં તમે અમુક જગ્યાએ અમુક થી વધારે ડૂબી જ ના શકો એમ. બરાબર છે. એટલે આ આ બધી વસ્તુ જે છે તમે જે કહો છો આમાં કંઈ આશ્ચર્ય ના થાય, એટલે નેચર તમને હેલ્પ જ કરે છે. કારણ કે તમને મારી નાખ્યા તો એ ટાઈપનું કર્મ છે, બાકી કશું જ ના કરે, હેલ્પ જ કરનાર છે. પણ હજી એ સમજણ ત્યાં સુધી લઈ જ નથી ગયા આપણે, બીજી રીતે લઈ ગયા જે સમજણને. અને ભય તમે જે એક્ઝામ્પલ આપો છો ને, ભય એમ નીકળી જાય કે 1 નો 1.5 થયો છે, એટલે જે વધારાનો 1.5 છે એ તૂટે કે 1.5 તૂટે. હા, એટલે ભૂકંપ આવ્યો તો કહેને કે મનુષ્ય 1.5 થઈ ગયા છે, ઓવરવાઇઝ થઈ ગયા છે બધી વસ્તુ. તો કુદરત તમને 1.5 ડિસ્ટર્બ નહીં કરે, 0.5 ડિસ્ટર્બ કરશે, 1 ને ડિસ્ટર્બ નહીં કરે. આ સહજ થઈ ગયા, આ માતાજીની ભક્તિ થઈ ગઈ આપણે. આ સમજાય ને, કોરોના છે તો કોરોના કોણે ઝપાટામ લેશે, જે 1.5 છે એને જ લેશે કે 0.5 ને લેશે તમારે? ના, 1.5 વાંચો ને એને. હવે ધારો કે 1.5 છે ને આપણને ખબર પડે કે હવે આપણને લાગશે અથવા તો બીક લાગે છે, તો આપણે આલોચના પ્રતિકરણ પ્રત્યાખ્યાન કરીએ. વાંચો ને કે ના સમજાય, કે આપણે આપણી પોતાની સિદ્ધ શ્રુતિ છે કે એની આપણે કે ભાઈ આપણે જ્ઞાન સાક્ષાત્કાર પામેલાની વિધિ આપણે કરીએ તો તરત જ આપણે સહજ થઈએ, છે તો આપણને વસ્તુ લાગી ના પડે બધી. તેમ છતાં કોઈ કર્મનો ભોગવટો છે કે આ રીતે જ મળવાનું છે તો મરવાનું થાય, પણ આપણે તો આપણા સ્વરૂપમાં આવ્યા પછી આપણે શરીરમાંથી આત્મા નીકળે છે, એટલે આપણે તો ઉર્ધ્વગતિ જ થવાની કે નહીં થવાની? નહીં, બિલકુલ. વાત સમજે કે ના સમજે, એટલે વસ્તુસ્થિતિ સમજવાનો ભાગ રહે કે ના રહે. શું કહે છે રુજુતા? જે બધા દ્રષ્ટાંત આપ્યા તો એવું લાગે કે મારું અજ્ઞાન છે એના આધારે પ્રકૃતિ ઊભી થઈ છે, અને આ જે દ્રષ્ટાંત છે જેમ કે ચાનો દાખલો છે અથવા ચોર દુતારાનો દાખલો છે, તો એ બધા સિદ્ધાંત છે પ્રકૃતિની આહુતિ આપે છે એવું તમારા? હા, એટલે લૂંટાયા તો લૂંટાયા, ચોરને તો ભાળ્યા ને, પ્રકૃતિની આહુતિ થઈ ગઈ. એટલે જે જે મારી વસ્તુ લઈ જાય છે ચોર નથી, વાત સમજાય ને, પણ હું પકડાયો એટલે હું ચોર છું, આ પ્રકૃતિને આવું થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? પણ હજી આપણે આ રીતે નથી ભક્તિ કરતા, હજી જે લૌકિક સમાજમાં માન્યતા છે એ રીતે જ બધી વસ્તુ કરીએ છીએ બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે આમ લૌકિક રીતે એવું લાગે કે આપણે માતાજીની આરાધના કરીએ છીએ, પણ જ્યાં આ જ્યાં ભૂલવાળી સમજણ છે તો આપણે અજાણતા એની વિરાધના પણ થઈ જાય છે. હા, એટલે ના, એટલે અમુક રીતે એકાગ્ર થાય છે એટલે એને બળ મળે છે, પણ એ પછી બળ ક્યાંને ક્યાં વિનાશમાં જ વપરાય તમારે. જે એના આત્મકલ્યાણમાં છે કે આત્મ સન્મુખ થયું છે એમાં ના વપરાય તમારે, કારણ કે પાછવી શક્તિ ઊભી થઈ ને. રિયલાઇઝ કર્યા વિનાની ભક્તિ કરે છે માતાજીની, રિયલાઇઝ કરીને ભક્તિ કરે તો એ એ આદ્ય શક્તિ કહેવાય, અને પેલી તો પાશ્વી શક્તિ એટલે વિનાશ કરે તમારા.
બીજું એક સરસ વાત એ હતી કે આ સ્વપ્ર પ્રકાશકમાં એક શક્તિની આરાધનાનું જે છે ચેપ્ટર, તો એમાં એકતા છે, જ્યાં ભેદ નથી ત્યાં શક્તિ છે, જ્યાં ભેદ છે તો ત્યાં શક્તિ નથી. એટલે મત છે તો ત્યાં ભેદ પડ્યો, મતભેદ છે, મનભેદ છે, તનભેદ છે, બધું ભેદ પડ્યો, તો શક્તિની આરાધના નથી તમારી. એટલે આ જ્ઞાન મળ્યું છે પણ હજી પણ ભેદ છે તો ત્યાં એ શક્તિની આરાધના નથી, ભેદ છે ત્યાં. હા, એટલે નો ડાઉટ ચારિત્રમો છે, એટલે અમુક રીતનું એનું પોતાનું એક રજૂઆત કે બધી વસ્તુ હોય. વાત સમજાય કે ના સમજાય? કે ચારિત્રમોના હિસાબે એ ન બોલવું હોય તો બોલાઈ જાય, ના કરવું હોય તો થઈ જાય, કે આ બધી વસ્તુ છે. પણ એની અંદર ખબર પડ્યું છે કે ભાઈ આ બરાબર થયું કે ના થયું, કે આ બધું તે કરતા કરતા અમુક સમય પછી બધું બહુ સરસ થઈ જાય બધી વસ્તુ. એટલે ચારિત્ર આમાં ભેદ આવશે પણ આપણે અંદર આપણી સમજણ પરફેક્ટ રાખવી, સમજણ બરાબર કરવાનો ભાગ રહે. શું કહે છે ભૂમિ? આજે જે વાત નીકળી કે નવરાત્રિ શરૂ થાય છે આજથી, તો કે માતાજીની ભક્તિ કરીએ એટલે કે પ્રકૃતિ સહજ બને એમ, તો મને એક પ્રશ્ન હતો કે સહજ કેવી રીતે બને? તો આખો સત્સંગની જે વાત નીકળી પ્રવાહ કે સહજ કેવી રીતે કહેવાય, તો મને એ મારી સમજણમાં એવું હતું કે સહજ એટલે મારી આસપાસમાં જે બી મારા પરિચયમાં આવે એના કીધું હું કરું, કે એ કે એને ફોલો કરું તો હું સહજ છું એમ, એવું સમજણમાં હતું. પણ આજે જે વાત નીકળી એટલે સમજાયું કે જ્યાં જ્યાં મારી ભૂલ મારી સમજણ છે, એટલે કે હું કરું છું એની જગ્યાએ કે કેટલા બધા એવિડન્સ ભેગા થાય છે ત્યારે કંઈ બને છે, તો એ આરોપ આખો ઉઠે છે, તો એ હું સહજ છું ત્યાં એમ. હું વ્યવહારથી સહજ પકડવા જઉં તો એ મને પકડાશે ના, બની જ નહીં શકે. કારણ કે દરેકની જોડે જુદું જુદું છે. આપણા મા બાપ જોડે આપણે અમુક વિનયથી વાત કરીશું, સાસુ જોડે વિનય વિનય વિવેકથી વાત નહીં થાય. વાત સમજાય કે ના સમજાય? એ બધા આપણે નોકરી કરતા હોય તો ત્યાં નોકરીની બીક લાગે ત્યાં વિનયથી વાત કરીશું, અને હસબન્ડ જોડે આપણે પજેશન છે તો ત્યાં બધું ઊંચા અવાજે વાત કરીશું. હા, એવું છે. વાત સમજાય? ત્યાં બધું ખબર પડી જ જાય. ખબર પડે હવે કેમ છે, તો કે ઊંચા અવાજે કેમ વાત કરે છે, પેણે પેલી સારી રીતે વાત કેમ કરે છે, તો એ બધું તમને એ દેખાય. આખું બુદ્ધિ બતાવે બધી વસ્તુ, એનો ઘાટ બતાવે, એ બધા વ્યવહાર બતાવે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે એ સમજાય કે કયા કારણથી આ થાય છે તો હું સહજ છું એવું કહી શકાય? એટલે એટલે એટલી દુષ્કૃત્ય મિથ્યા થાય તો એ થાય. તમે દુષ્કૃત્ય મિથ્યા નથી કર્યા. બરાબર. જે તમે કરો છો એના પ્રતિક્રમણ થાય છે, કે ચોરી કરી એના પ્રતિક્રમણ થાય છે. બરાબર. પણ કઈ એવી સમજણ છે એનાથી ચોરી કરી છે એના પ્રતિક્રમણ નથી થતા? અતિ થયું છે એનું પ્રતિ કરવાનું છે તમારે. ચોરી તો એક વસ્તુ થઈ, પણ કઈ એવી દ્રષ્ટિ છે, તો કે પોતે પોતાને જાણતો નથી ને પરને પોતાનું સ્વરૂપ માનું છે, એટલે બાય ડિફોલ્ટ ચોરી કર્યા જ કરશે, જુઠ્ઠું બોલ્યા જ કરશે, હિંસા કર્યા જ કરશે, પરિગ્રહ અને વિષયના બધા દોષો થયા જ કરશે તમારે. એટલે બધામાં મને દ્રષ્ટિભેદ છે, એમ કે મારા સ્ટાફ સાથેનો વ્યવહાર છે એમાં દ્રષ્ટિભેદ છે, હસબન્ડ સાથેનો વ્યવહાર છે એમાં બી દ્રષ્ટિભેદ છે. દ્રષ્ટિ છે ને, પજેશન હોય, હું મારા મા બાપને છોડીને આવી છે એમની જવાબદારી છે એમ કે. હા, સમજાય ને? બીજાને સહેજ વધારે ધ્યાન આપે તો મરી ગયો તમારે બધી વસ્તુ. હા, સમજાય કે ના સમજાય? એવું છે, ઉમા બૂમ થઈ જાય બધી વસ્તુ. હા, એવું છે. એક ખાલી 2-5 સેકન્ડનું એ થાય તો એ થઈ જાય ને? ના ચાલે. વાત સમજે કે ના સમજાય? એટલે બધું આ છે. હવે એ બધું તમે જુઓ તો ત્યારે ખ્યાલ આવે, ભાઈ તમે આ નહીં કરો તો તમારું જે લઈને આવ્યા છે સાચવશે જ, પણ ત્યાંને ત્યાં ક્લેમ ઊભા કરો છો, એટલે પછી ત્યાં પેલું કુદરત તમને સહજ બનાવવા માગે છે, ત્યાં તમારી સમજણ બરાબર નથી, એટલે એમાંથી પાછું એ સહજમાંથી પાછું બીજું અસહજ ઊભું કરી નાખો છો. બરાબર. પછી બીજું બી સરસ સમજાવ્યું કે એક બીજો પ્રશ્ન બી હતો એમ કે માતાજીની ભક્તિ કરીએ તો માતાજીને આદ્યશક્તિ કહેવાય છે એમ. બરાબર. તો આદ્યશક્તિ તેમ થાય કે ખુલ્લી કેવી રીતે થાય? હું આદ્યશક્તિ સ્વરૂપ જ છું એમ કે દાદાએ મને જ્ઞાન આપ્યું એટલે આદ્યશક્તિ સ્વરૂપ મારું ખુલ્લું થાય, પણ કેવી રીતે થાય? તો પહેલાં મારી દ્રષ્ટિ આખી એવી હતી કે હું ભૂમિ છું, મારું નામ ભૂમિ છે, એટલે આખો વ્યવહાર એવી રીતે બને કે આખું જગત એવી રીતે જ દેખાય મને. હવે આદ્યશક્તિ ખુલે તો કેવી રીતે ખુલે? તો દાદાની 5 આજ્ઞાથી મને એવું સમજાય કે આદ્યશક્તિ આખી ખુલ્લી બને છે એમ, કે જ્યાં જ્યાં મારી 5 આજ્ઞાનો ઉપયોગ થાય છે ત્યાં મારી આદ્યશક્તિ ખુલે છે એમ, એવું કહેવાય? હા, 5 આજ્ઞાપૂર્વકનો વ્યવહાર થાય તમારા બધી વસ્તુ, એટલે ત્યાં આગળ તમારે આખી આ જે છે ભૂમિનો ભાગ છે બધો સહજ થવા માંડે. તમારું સહજ થવા માંડે ભૂમિનો ભાગ સહજ થવા માંડ્યો પછી કરતાં 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 એ ચરમ શરીરી બની જશે. એટલે સહજ થવા માંડ્યો એટલે એવું સમજી શકાય કે મારો જે બધાની સાથેનો જે અલગ અલગ વ્યવહાર છે એક સરખો બને એને સહજ કહેવાય? ના, તો તમારી સમજણ ભૂલ વિનાની થઈ ગઈ.
એટલે બાય રિલેટિવ પણથી ભૂમિ છું, બાય રિલેટિવ પણથી શુદ્ધાત્મા છું, બાય રિલેટિવ પણથી અંકિતની વાઇફ છું, બાય રિલેટિવ પણથી દેવમની મધર છું, બાય રિલેટિવથી હું એમ કહે કે ભાઈ મારા સાસુ સસરા છે, એટલે એ રીતે આ સહજ થઈ તમારા બધું. બાકી બીજો બધો વ્યવહાર તો જે બોલવાનો કરવાનો બધો થશે જ, એમાં ઊંચો અવાજ થશે, બીજો થશે, આંખ કાઢશે, બીજું કરશે, બધું થશે, એ બધું સહજ થઈ નહીં શકે તમારું બધું, કારણ કે તો પૂર્વ ભરેલું છે, એ નીકળવાનું છે તમારે. એટલે આજે જગતની અંદર જે બનેલા છે, ધારો કે યુદ્ધના સાધનો બનેલા છે, તો કયા ઇન્ટેન્શનથી એ બનાયા છે એ બનવાનું જ, એને રોકવું તો રોકી ના શકાય તમારું. બરાબર. હવે તમને સમજાઈ જાય કે આ ઇન્ટેન્શનથી બનાવ્યા છે તો એને રોકવું તો રોકી ના શકાય તમારે, વાત સમજાય ને, તો એને રોકવા પ્રયત્ન ના કરે, પણ કઈ એવી સમજણના આધાર મારો આવો ઇન્ટેન્શન ઊભો થયો એ સમજણ ફેરવી નાખે, વાત સમજાય ને, અને એ સમજણ બરાબર થઈ જાય તો પછી પછીનો જે વ્યવહાર એનો પરફેક્ટ થાય તો એના દ્વારા આખું એનું જીવન સહજ થઈ જાય. બરાબર છે. બાકી એકવાર ભાવમાં જઈને બોલાક તું ચોર છું એટલે એ જ વાક્ય પાછું આવશે. એટલે કયા ઇન્ટેન્શનથી તમે આ સાધનો બનાવ્યા છે, વાત સમજાય ને, કયા ઇન્ટેન્શનથી તમે કોઈની જોડે લગ્ન કરો છો, કયા ઇન્ટેન્શનથી તમે નોકરી કરો છો, કરો આશય છે, કઈ દાન જ છે, એના આધારે આ બધી વસ્તુ છે. તો એના ઉપરથી તો મને બીજો એવું થાય કે આપણે આપણે બોલીએ ને કે લક્ષ્મીમાં સુખ નથી, પૈસામાં સુખ, આમાં વિષયોમાં સુખ નથી, માન યશ કીર્તિ બોલવાનું એવું આપ્યું નથી, મેં નથી આપ્યું, દાદાએ પણ નથી આપ્યું. મારી વાત કરું, મારી વાત કરું, તું તારી રીતે બોલે બરાબર, તો આત્મામાં ખરેખર સુખ છે એમ તો એવું આમ પકડાતું નથી મને, તો હજી એવું લાગે કે આ બધામાં સુખ લાગે છે, હજુ તો એમ લક્ષ્મીમાં લાગે છે, વિષયોમાં લાગે, માનમાં લાગે, કે અપમાન મળે તો ના જઈએ એમ. હા, પણ હવે કેવું છે કે ધારો કે તને લાગે છે તો એ કે એને ખોટું તો કહેવાય નહીં તમારે, એટલે રિલેટિવ પણ તો માન્ય કરી છે, પણ ધારો કે તને તને જીવતા લગાડી દઉં તો એક દાખલો આપ્યો કે તારા શરીરમાંથી આત્મા બહાર કાઢી દે, પછી કેટલો બોલશે કે લક્ષ્મીમાં સુખ છે, માનમાં સુખ છે. તમે એ લક્ષ્મીમાં અને માનમાં મહત્વ છે કે આત્માનું મહત્વ છે? આત્માનું. પણ આત્માનું મહત્વ ચાલે, આ તને લાગતું કેમ નથી કે હું એટલે આત્મા ભૂમિમાં એક્ટિવ થઈ ગયો છે એટલે એને માન્યમાં આવશે જ નહીં, એને એમ જ લાગે કે લક્ષ્મીમાં સુખ છે, વિષયમાં સુખ છે, માનમાં સુખ છે, બધું લાગશે જ એને પોતાને. પણ સીધું જ ભાઈ આત્મા શરીરમાંથી કાઢી નાખ, પછી કેટલું સુખ છે? કંઈ જ નહીં. વાત સમજાય કે ના સમજે? કશું નથી બધી વસ્તુ. એટલે તરત જ કહેશે નનામી પેલી છે ને, નામીને નનામી કાઢો અને એની બધી મિલકત આપણા નામે ટ્રાન્સફર કરી દો ભાઈ. એ તો પેલું છે ને, ખાલી દેખાવ ઉપર તો મોં વાળ છે, વાત સમજાય ને, અને પછી અંદર તો શું ચાલતું હોય તો કોઈને ખબર જ ના પડે, ભગવાનને ખબર પડે, તને ખબર પડે બધી વસ્તુ. બરાબર છે. વાત સમજાય કે ના? મેં જોયું ને બધું, લોકોને બધું જોયું અને અમારું એ જોયું બધી વસ્તુ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? પછી એક સત્સંગમાં બીજી વાત કરી ને આપે કે આ કલ્ચર તો જુઓ એમ કે બધું બદલાઈ ગયું છે એમ, કે આ બધા પંજાબી ડ્રેસ પહેરીને આવે કે સાડીઓ કોઈ નહીં પહેરતું, તો મને એવું થાય કે હું અત્યારે સાડી પહેરીને આવું આટલા બધા 200 માણસની વચ્ચે, તો મારી ઉંમરના તો કોઈએ સાડી નહીં પહેરી, તો હું તો પહેરેલી છું ભાઈ, તો લગ્ન ના કરો તો બરાબર, પહેરેલા છે, સાડી પહેરવાનો ભાગ છે, આપણું કલ્ચર છે. તો પછી એવું નહીં કે વર્તમાન સમયના સાથે ચાલો, આ તો ફોરેન જેવું થઈ ગયું, વાત સમજે, ચાલે કેવી રીતે? એટલે ટૂંકમાં તમારી માતાજીની ભક્તિની વાતમાં છે કે આ બધું બદલાઈ જાય છે, તો પછી સહજ જ ક્યાં છો તમે? આ તો પ્રવાહમાં જાઓ છો, લોકસંજ્ઞાને, લોકવ્યવહારને, લોકલાજમાં તમારે બધી વસ્તુ છે, તમારા પ્રમાણે ક્યાં રહે, તમારા કલ્ચર પ્રમાણે ક્યાં રહે? ના, કલ્ચર પ્રમાણે જો ઘઉં એનો સ્વભાવ નથી બોલતો, ચોખ્ખો એનો સ્વભાવ નથી બોલતો, દાળ એનો સ્વભાવ નથી બોલતો, તમે તમારી પ્રકૃતિ પર તો સ્વભાવ ભૂલી ગયા. વાત સમજાય કે ના સમજાય? તો એવું થાય કે સાડી પહેરીને આવું, ચલો ના, હું એવું નથી કહેવા માંગતો, તમે સાડી પહેરીને આવો કે ના, આ તો તમે માતાજીની ભક્તિ કરો છો, તો ખરેખર ભક્તિ માતાજીની કરો છો કે બીજું જ કરો છો? બીજું જ છે, બીજું. વાત સમજાય ને? એટલું કહેવા માટે આ બધી વસ્તુ છે. બરાબર છે. બાકી તમે સાલ્લો પહેરો, આ પહેરો, ના બધું, પણ તે તમારું કલ્ચર છે, જે ગુણધર્મ છે. ધારો કે માઇકનો ગુણધર્મ જે ભૂલી જાય તો પછી શું કામનું રહ્યું? તો તમે તમારો ગુણધર્મ જ આખો જે છે, પ્રકૃતિનો ગુણધર્મ છે, હિન્દુસ્તાનમાં જન્મ્યા છો, ફોરેનમાં જન્મ્યા નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવું પડે કે નહીં સમજવું પડે? સમજવું પડે. આ તો બહુ પહેલાંની વાત કરું છું, 7-8 વર્ષ થયા કે જે બી હોય, મને ખબર નથી. મનીષા આવી છે કે નથી આવી તમારે? રાજેશ
એના એને ઘર લીધું હતું તો એને એની વિધિ માટે હું ગયો હતો, આ સમજાય ને, તો એનો ભાઈ છે, એની છોકરી હતી, તે લિફ્ટમાં હતી તો આટલી ચડ્ડી પહેરેલી હતી, મને મને જોવે ના ગમે તમારે, બરાબર છે, અને બહારથી આવે છે એ રહે છે કંઈ બીજે એને આવે છે, હવે આ તો કેમનું ચાલે બધી વસ્તુ, વાત સમજાય કે ના સમજાય, આટલા બધા મોડર્ન, તમે તમારો પોતાનો સંસ્કાર જ ભૂલી ગયા, માતાજીના ભાગમાં બી આ મોજ મસ્તી જ કરવાનું, અત્યાર સુધીની નવરાત્રી તો એવી રીતે જ કરી છે, આવડું મોટું સાયન્સ છે ને આ બધું જ કરી છે, વસ્તુ તો સમજવી પડશે કે નહીં સમજવું પણ, તમે આમ હું બોલો એટલે હવે તમે કાલથી પહેરી જાઓ એવું નથી કહેવા માંગતા, બરાબર છે, તમને તમારી ભૂલો દેખાવી જોઈએ કે ભાઈ આ છે બધી વસ્તુ છે, વાત સમજાય કે ના થાય, આ તો અનુકૂળ થાય છે, પેલું થાય છે, પેલું થાય છે, વસ્તુસ્થિતિથી સમજવાનો ભાગ કે ના રહે તમારો, દરેક તું જોજે ગુજરાતમાં ને ગુજરાતની બહાર તું ગુજરાતી કહીશ તો તને ડાયજેસ્ટ નહીં થાય, હા ખરું, વાત સમજાય કે ના સમજાય, એ ત્યાંનું હવા પાણી ને બધું એ રીતનું હોય છે એટલે એ રીતે બધી વસ્તુ છે, પણ ત્યાં આગળ તમે બીજું કરવા જશો તો નેચરલી રોગ બીમારી ઊભા થશે જ, એ રીતે તમારી બેઠક ઉઠક કપડાં બધી જ વસ્તુ એનો ભાગ ભજવે કે ના ભજવે, તમારું ભજવે બધી વસ્તુ સમજવાનું કે નહીં સમજવાનું હોય, તો કે ભાઈ આપણે તો કે પેલું શું કહેવાય ફેશન પર કે શું હોય કે ભાઈ મિસ ઇન્ડિયા બનવા જાઓ છો કે મિસ વર્લ્ડ બનવા જાઓ છો, નોર્તા એટલે એવું જ હોય ને, એવું છે, શું કહે છે કૃષ્ણ, એવું જ એવું જ, મિસ વર્લ્ડ બનવાનું કે મિસ ઇન્ડિયા બનવાનું, માતાજી એના ઘેર ને આપણે આપણા ઘેર, બધું મિસ યુનિવર્સ બનવા જઈએ, પણ આજે સમજાયું કે રિયલ શણગાર તો દાદાનું જ્ઞાન જેમ છે જે સમજાય છે, જે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું કૃષ્ણ છું, રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, આ એકદમ અદ્ભુત 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 શણગાર છે, આવો શણગાર તો ક્યારે, એનાથી જે રૂપાળા લાગીએ છીએ, જે જે એકદમ જે પેલું કે ને કે શબ્દ નથી એ માટે, પણ આ શણગાર જ હવે જોઈએ છે, બાકી મારો શણગાર બીજો જોઈતો જ નથી, ભદ્રકાલી માતાજીના આશરામાં પ્રકૃતિની આહુતિ, ભદ્રકાળી માતાજીના આશરામાં પ્રકૃતિની આહુતિ, વિશ્વના કલ્યાણ કરે પરાક્રમ પૌરુષિ અનુભૂતિ, વિશ્વના કલ્યાણ કાજે પરાક્રમો પૌરુષિ અનુભૂતિ, માજી તારા દમે પાક્યા પરમાત્મા રે છો, માજી તારા ગમે પાક્યા પરમાત્મા રે છો, આપના પ્રકાશે વિશ્વ ઉજળ થયું તો, આપના પ્રકાશે વિશ્વ ઉજળ થયું તો, માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે તું,